जय वसावड़ा ना तमाम वीडियो नो एक ज ऑफिशियल खजानो एटले प्लेनेट जेवी यूट्यूब चैनल नो जलसो। तो जल्दी जल्दी लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन प्रेस करी ऑल सिलेक्ट करो जेथी तमे जोई शको अमारा वीडियो सौथी पहला। यूट्यूब, फेसबुक, ट्विटर वगैरह पर एमना फॉलोअर्स की संख्या 10 लाख थी वधु छे एवा साईराम आजे आपणा आंगणे छे। हूँ ऋषिकुमारों ने विनंती करीश अपने साईराम भाई नो पुष्पगुच्छ ने ग्रंथ पुष्प वडे स्वागत थई रह्यु छे आपणे जोरदार તાળીઓથી। વસંત ઋતુ છે, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના, મલયા નીલોની પીંછી ને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના, આ એક તારા અંગે ને બીજો ચમનમહી, આ એક તારા અંગે ને બીજો ચમનમહી, જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના, ઉડી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાંટા વસંતના, ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે પાછા ફરી ના આવશે તડકા વસંતના। તો આ વસંત મનોજ ખંડેરિયા સાહેબે રજૂ કરેલી આ ગઝલ, જય વસાવડા આપણી વચ્ચે પધારી ચૂક્યા છે, આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ। સ્ટેન્ડ આપી દો, સ્ટેન્ડ 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 સાથે જયભાઈ એનું સ્થાન ગ્રહણ કરે, મીનવાઇલ એમનો પણ પરિચય આપીને આપણે એમનું પણ સ્વાગત કરી લઈએ। 6 ઓક્ટોબર 1973 ગોંડલમાં એમનો જન્મ, બંને મિત્રો ગોંડલના, બંને મિત્રો અત્યારે રાજકોટ, બંને નિયાસ, બંને વચ્ચે આ સામ્ય છે, પણ હું ને સાઈરામભાઈ પરણેલા છીએ, જયભાઈ મુક્ત છે, યુવા હવા, માહિતી અને મનોરંજન, સાહિત્ય અને સિનેમા, આહ હિન્દુસ્તાન, ઓ હિન્દુસ્તાન, પ્રીત કીએ સુખ હોય, સાયન્સ સમંદર, નોલેજ નગરિયા, જીકે જંગલ, જય હો, જય એસ કે, જય શ્રી કૃષ્ણ, લાઈફ એટ કાઇટ, વેકેશન સ્ટેશન, મમ્મી પપ્પા જેવા પુસ્તકોની નકલો 20,000ને પાર કરી ગઈ છે। જયભાઈના શ્વાસમાં રિવોલ્યુશન અને ઇવોલ્યુશન એક સાથે ઘૂંટાય છે, આધુનિક વૈશ્વિક ચેતનાનો જય ગુજરાતી ધબકાર છે। હું ઋષિકુમારોને વિનંતી કરીશ જયભાઈનું પણ પુષ્પોની સુવાસ અને ગ્રંથ પુષ્પ અર્પણ કરીને સ્વાગત સન્માન કરવામાં આવે। કૃષ્ણલાલ સિદ્ધરાણી મહાત્મા ગાંધી દાંડીકૂચ કરે છે ત્યારે લખે છે કે મોખરે ધપે હસે હસી જવાન ડોસલો। તો સાઈરામભાઈ, પહેલાં તમને મારે પૂછવાની ઈચ્છા થાય કે તમારો આદર્શ કોણ હતા? પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વંદન, જય શ્રી કૃષ્ણ સૌને। મારો આદર્શ કોણ હતા એટલે સમયાંતરે બદલાતા રહે, કારણ કે આપણે મૂછનો દોરો ફૂટ્યો હોય ત્યારે આદર્શ આપણા બીજા હોય, અને જેમ જેમ બુદ્ધિ આવતી જાય, જોકે હજી પૂરી આવી એવો દાવો નથી, પરંતુ એમ આદર્શો બદલાતા ગયા। મારા જીવનમાં કહું તો સંઘર્ષ મેં મારા પિતાશ્રીનો જોયો, એટલે કોઈ પણ વ્યક્તિ માટે જાજા ભાગે પિતાશ્રી એનો સૌથી પહેલો આદર્શ હોય, એટલે વિષ્ણુપ્રસાદ દવે એ જીવનમાં સંઘર્ષનો આદર્શ હતા। મારી કેળવણીની વ્યાખ્યા મારા ગુરુજી નલિન પંડિત સાહેબે ક્લિયર કરી, મારી અંદર થોડી ઘણી દેશભક્તિ ભરી એ મારા એક પ્રોફેસર કરકર સાહેબે ભરી, મારામાં સ્થિરતા માટે મારા બે નાના ભાઈઓ મારો આગ્રહ, મારો આદર્શ છે, અને બે ત્રણ જણા જેણે બહુ સારું સારું પેમેન્ટ મને નથી આપ્યું
એ લોકો પણ મારા આદર્શ છે, કે જેની ઉપર મેં પૂરો ભરોસો રાખ્યો હતો. આખી આખી રાત મેં એના માટે ગાયું, 2-5 હજાર માણસને ડોલાવ્યા અને એને પેમેન્ટ જ, આખી અમેરિકાની ટૂર ભાઈ શ્રી 1 મહિનો આખે આખી કરાવી, 12 ટિકિટ શો કરાવ્યા અને પેમેન્ટ જ ન આપ્યું. એ મારા જીવનના આદર્શમાં હું એને ગણું છું કે મેં ભરોસો રાખ્યો. એટલે ત્યારથી આટલો બધો હોશિયારો નહોતો, મને આ લોકોએ હોશિયાર બનાવ્યો, એ પણ આદર્શ જ કહેવાય. જેણે જેને પેમેન્ટ ન આપ્યું એ બધાએ મને ઘડ્યો. ઘટનાઓ જ માણસને ઘડતી હોય છે. એમ કેટલા બધા મિત્રો મારા માટે મિત્રતાના આદર્શ જેવા છે, તો કેટલા બધા આદર્શના શંભુ મેળા સાથે હું જીવું છું. જયભાઈ, અત્યારે પાસપોર્ટ કચેરી આપણે જઈએ કે એરપોર્ટ પર જઈએ ભાઈશ્રી, તો યુવાનોની લાઈનો લાગી છે વિદેશ જવા માટે. તો આપ તો ખૂબ ફર્યા છો દેશ વિદેશ, આપણા યુવાન અને વિદેશી યુવાન એની કોઈ ભેદરેખા આપ સ્પષ્ટ કરી શકો? મને એવું લાગે છે કે યુવાન તો યુવાન છે દરેક જગ્યાએ, ખાલી રંગો અલગ છે, લોહી લાલ છે અને ઘાસ લીલું છે, એમ જ યુવાન યુવાન છે. આપણા અને વિદેશ વચ્ચે જે તફાવત છે ને, એ યુવાનીનો નથી, સિસ્ટમનો છે, વાતાવરણનો છે. અહીં આપણે એવું માનીને જીવીએ છીએ કે હુમ ડુ યુ નો, આપણે ઓળખો કોને. અહીં જરાક ભટકાણા હોય ને બે જણા રોડ ઉપર, તો તને ખબર છે હું કોણ છું, હું આને ફોન લગાડું, હું તેને ફોન લગાડું, ત્યાંથી શરૂ કરે. એટલે હુમ ડુ યુ નો એ અહીંનો ધારો છે જીવવા માટેનો, અને વોટ યુ કેન ડૂ એ મોટાભાગના પરદેશનો ધારો મેં જોયો છે. એટલે કદાચ આપણા યુવાનો થોડીક વધારે લાઈન ત્યાં લગાડે છે ને, એનું કારણ એ છે કે વોટ યુ કેન ડૂ, તમે કરી શું શકો છો, કોને ઓળખો છો એ મહત્વનું નથી. તમે કંઈક કરી શકતા હો તો તમે ગોઠવાઈ જશો, તમારું કુટુંબ પણ ગોઠવાઈ જશે વહેલું મોડું. તો આ તફાવત મેં વધારે જોયો છે યૌવનના તફાવત કરતાં. બાકીના જે તફાવત છે એ તો માહોલના તફાવત છે. બરાબર છે. યુવાન શબ્દ બોલીએ તો તમારામાં વ્યક્તિ આવે, વૃત્તિ આવે કે વિચાર આવે? મને તો યુવાનની અંદર હંમેશા એવું લાગે કે શક્તિ આવે. વાહ, શક્તિશાળી હોય ને એ યુવાન કહેવાય. તમે વૃદ્ધ હો પણ તમારામાં પચાવવાની શક્તિ હોય, ચાલવાની શક્તિ હોય, દોડવાની શક્તિ હોય, જીવન જીવવાની શક્તિ હોય. એટલે જે શક્તિ હોય ને એ જ તમને ગતિમાં રાખે. અને ગતિમાં અત્યારે અમિતાભ બચ્ચનને એક્સિડન્ટ થયો છે, આજ સવારના જ સમાચાર છે. ઓકે. અને એણે પોતે જ એ સમાચાર આપીને એમ કહ્યું છે કે ભાઈ આજે હું ચાહકો સામે આવી નહીં શકું. ગઈકાલે રવિવારે એક્સિડન્ટ થયો, પાંસળી તૂટી ગઈ છે, આઈસીયુની અંદર જઈ સિટી સ્કેન કરાવી લીધો છે, આરામ કરવાની સૂચના છે. હવે 80 વર્ષે પણ માણસ આ કરી શકે તો એ યુવાન છે, કારણ કે એની અંદર શક્તિનો ઝરો અખૂટ છે. એટલે મારી યુવાનીની વ્યાખ્યા છે એ શક્તિ ઉપર છે. બાકી તો નકામી વાતો જેનાથી સહન ન થાય એ યુવાન, સાદી સીધી વાત છે. ઘણા માણસો હોય ને નકામી વાતો સહન બહુ કરી લે, યુવાનો બિચારા કંટાળીને ભાગી જાય કે આપણાથી નથી સહન થતું. એટલે બહુ નાનકડી વ્યાખ્યા છે, પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં અર્પણ કરું, કારણ કે એ ચિર યુવા કૃષ્ણની જ કથા કરે છે. તો એ કૃષ્ણને યાદ કરીને અર્પણ કરું કે જેની પાસે ભવિષ્યના સપના વધારે છે અને ભૂતકાળની યાદો ઓછી છે એ યુવા વૃત્તિ, યુવા ચિત્ત. વાહ. અને મારા મતે, હા કહી દો, કે વરસાદ પડે ત્યારે જેને માત્ર પ્રિયતમ યાદ આવે એ કોઈ પણ ઉંમરનો યુવાન છે, અને માત્ર ભજીયા યાદ આવે એને સમજી લેવું કે આપણે ઉંમર થઈ ગઈ છે. વરસાદ પડે ત્યારે ગમે એ વિવરનો જણ જો છાપરા નીચે ઊભો રહી જાય તો એ ગમે તે ઉંમરનો વૃદ્ધ છે, પણ છત્રી મૂકીને પલળી લે ને એ ગમે તે ઉંમરનો યુવાન છે. જેને પલળતા આવડે, જેને ભીંજાતા આવડે, ઋતુમાં ગતિમાં રહેતા આવડે, જેને મસ્તીથી, જેમ તમે કીધું એમાં હું સહમત છું. અમે એક ગામના છીએ એટલે બધામાં સહમત ન પણ હશું, એટલે પણ ભૂતકાળ એના હૃદયમાં હોય, એની આંખો ભવિષ્ય ઉપર હોય અને ચિક્કાર વર્તમાનને જીવતો હોય એ દરેક વ્યક્તિ યુવાન છે. વાહ. સાઈરામભાઈ, એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને એક શિક્ષક પ્રશાંત, એ કલાકાર સાઈરામ બને એમાં સંસ્કૃતિનો સંસ્પર્શ ક્યાં? આપણી સંસ્કૃતિના મૂળભૂત પાયાના જે સિદ્ધાંતોમાં માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ, એની ઉપર આપણે પહેલું આપણે કંઈ શીખ્યા તો માતા પિતાને પગે લાગતા શીખ્યા હોય હું ને તમે બધા. તો મારા જીવનમાં જે મેં એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી, 3 ભાઈઓ અને પિતાશ્રી ઈચ્છતા હતા, ઘણી બધી વાર આ વાત કહી ચૂક્યો છું અને ટૂંકમાં કહું કે પિતાશ્રી ઈચ્છતા હતા કે 3માંથી 1 દીકરો કલાક્ષેત્રમાં આગળ વધે. અને એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકનું પૂરું કર્યા પછી એક બહુ મોટી કંપનીમાં ભાઈશ્રી હું સિલેક્ટ થઈ ગયો હતો, મારી ટ્રેનિંગ થઈ ગઈ હતી અને હું જોબ જોઈન્ટ કરવાનો હતો નેક્સ્ટ ડે સામાન લઈને.
ત્યારે આગલી રાતે પિતાશ્રી એમ બોલ્યા કે હવે તું વયો જાય છે એટલે તારી, હું સાતમા ધોરણમાં હતો ત્યારે હું ભજન ગાતો હતો, પછી છૂટી ગઈ હતી પરંપરા, માં ઈચ્છતી હતી કે ભાઈ આમાં ક્યાંક તું બીજે રવાડે ચડી જઈશ તો, કારણ કે ત્યારે તો બધું વધારે એવું હતું, તો અત્યારે છે પણ ત્યારે દેખાતું હતું વધારે. તો મને કે તારે આ નથી થવાનું લોક સાહિત્ય અને હાસ્યને, કે તું આમાં ભજન ન કરતો હોય કે મને આમાં બીક લાગે છે, એટલે હું એન્જિનિયર થયો હતો. પછી પપ્પાની ઈચ્છાને લીધે હું શિક્ષક થવાનું મેં નક્કી કર્યું કે ભાઈ મારા પિતાશ્રી નથી ઈચ્છતા કે હું આ એન્જિનિયરિંગની નોકરી કરું, તો તમે શું ઈચ્છો છો? કે તું શિક્ષક થઈશ ને તો તું કલાકાર કદાચ થઈશ એવી મને શ્રદ્ધા છે. એટલે મારા જીવનમાં માતા પિતાનું માને તો ત્રણ પાસપોર્ટ પૂરા કરી શકાય, આનો શ્રેષ્ઠ દાખલો અહીં કોઈ યુવાન બેઠા હોય. કોઈ એમ કે મા બાપનું માનવું કે નહીં તો એને એના માટે આ જીવતો જાગતો. બાકી આપણે મેં કીધું ને કે સામાન્ય શિક્ષક તરીકેની હેસિયત હતી, એ 25,000ની નોકરીમાં આખી જિંદગી પૂરી થઈ જાય, પણ મારા પિતાની ઈચ્છા છે કે એક દીકરો કલાકાર થાય. એટ એ ટાઈમ મેં ઇલેક્ટ્રિકનું સર્ટિફિકેટ મૂકી દીધું અને મેં બીજે દિવસે પીટીસીનું ફોર્મ ભરી આવ્યા, એન્ડ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. એમાંથી હું બહાર નીકળ્યો 1997 અને ત્યાં હું કલાકારની શરૂઆત કરી ચૂક્યો હતો. તો માતા પિતાનું માનો તો સુખી થવાય, આવું તમે કદાચ શાસ્ત્રોમાં વાંચ્યું હોય, આપણે પૂજ્ય ચરણો ઘણી વાર કહીએ, પણ જીવતો જગતો દાખલો તમારી હામો બેઠો છે. સંસ્કૃતિનો આથી મોટો સ્પર્શ બીજો કયો હોય શકે? બિલકુલ બિલકુલ. જયભાઈ, થોડો સમય આપે અધ્યાપન પણ કરાવ્યું છે, તો જ્યારે યુવાનોને ભણાવતા ત્યારે યુવા ચિત્તને ગમે એવા કેવા પ્રયોગો આપ કરતા? આ સરસ, કારણ કે બહુ ઓછા લોકોને આ ખ્યાલ છે. હવે હું પહેલાં કોલેજમાં ભણાવતો, મને હજી ક્યારેક ક્યારેક હું બહાર નીકળું તો મારા વિદ્યાર્થીઓ મળી જાય, ભદ્રયુભાઈ એના સાક્ષી છે એ ઘટનાક્રમના. તો મને એવું મજા આવતી કે મને પહેલું જ ગુરુપદ જે કહેવાય ને, એ મારી એક વિદ્યાર્થીની જીવનનો પહેલો જ સાયરામ વર્ગ, પહેલી જ વખત જેત ભાલોડિયા વિમેન્સ કોલેજમાં મારા સ્વર્ગસ્થ ભુલેત્રા સાહેબે મને કીધું કે તું એક લેક્ચર લેવા જા, તને ખબર પડે કે છોકરાઓને કેમ ભણાવાય. તો બધી મહિલાઓ છોકરીઓને, ઉપલેટાની એક દીકરીએ સવાલ પૂછેલો, મને હજી યાદ છે, મેં ગામનું નામ પૂછ્યું હતું એને. મેં ગ્લોબલાઇઝેશન ઉપર આમ ફટફટ તૈયાર કરીને બધું ગોખેલું જ્ઞાન ઠાલવવાની શરૂઆત કરી કે આપણે ઇમ્પ્રેસ કરી દઈએ. એક તો આપણી ઉંમર નાની, પાછું મહિલા કોલેજનો મહિલાઓનો વર્ગ, એટલે એમ થાય કે અહીં તો આબરૂ ન જ આવી જોઈએ, જ્ઞાન તો મજબૂત રહેવું જોઈએ આપણે, બરાબર છે. અને છોકરીએ આ માંગણી ઊંચી કરી, મેં કીધું બોલો. એટલે મને કે તમે જે કાંઈ બોલો છો ને કાંઈ સમજાતું નથી. એટલે મેં કીધું, આટલું મેં જ્ઞાન આપ્યું, આટલી બધી મહેનત કરી અને કાંઈ સમજાતું નથી. એટલે મેં કીધું આટલું નથી સમજાતું, પણ ઈગો હર્ટ થઈ ગયો પહેલા જ લેક્ચરમાં. એટલે દીકરીએ એમ કીધું કે નથી સમજાતું ને એટલે અમે અહીં બેઠા છે ને તમે ત્યાં ઊભા છો. ત્યારે મને એ જબ ગુરુ જ્ઞાન મળ્યું ને કે મારી ફરજ છે ઓડિયન્સ સુધી સમજાવવાની, ઓડિયન્સની ફરજ નથી મને સમજવાની, કોમ્યુનિકેશન કરવાની ફરજ તો મારી છે. અને એમાંથી બધા પ્રયોગો શરૂ કર્યા. હું કોલેજમાં પ્રિન્સિપાલ થોડો સમય રહ્યો, એમાં અમે એક ભીતચિત્ર જેવું આખું વોલપેપર કે ભાઈ એમાં બધા પોતે વિદ્યાર્થીઓ આવીને દોરી જાય, પેઇન્ટ યોર ક્લાસરૂમ એવું કરેલું. તમારે જે ક્લાસરૂમમાં બેસવાનું છે એની દિવાલો અમે શું કામ નક્કી કરી દઈએ? તમારે જે ક્લાસરૂમમાં બેસવાનું છે ત્યાં મૂકવાના ફોટા તમે લઈ આવો, પોસ્ટર તમે લઈ આવો, તમારા ઘરેથી લઈ આવો, પાછું લઈ જાજો સત્ર પૂરું થાય એટલે, પછી બદલાવશું પાછું. તમારા ક્લાસરૂમને તમે ડેકોરેટ કરો. પછી અમે એ જમાનામાં તો મોબાઈલ હતો નહીં એટલે ઓપિનિયન પોલ રાખતા, એક મહત્ત્વની ઘટના કોઈ બની હોય રોજ તમારા અભિપ્રાય ડેવલપ કરતા શીખો કોઈ બાબત ઉપર, ઉધાર અભિપ્રાય ઉપર જીવો નહીં. એટલે ચિઠ્ઠીઓ નાખવાની, સારો ઓપિનિયન આપે કોઈ ખુલાસા સાથે એને દર અઠવાડિયે એક સન્માન કરવાનું. રીડિંગ ક્લબ શરૂ કરી, છાપાઓના કટિંગ તમારે કરીને લઈ આવવાના, એ નોટિસ બોર્ડ ઉપર મૂકીએ. તમે ધારો કે કંઈ સર્જન આમાં શું થાય, અમુક નોટિસ બોર્ડના ખેલાડીઓ હોય, અશ્વિનભાઈ અધ્યાપક છે ને ખબર હશે કે એ રોજ કવિતા લખી જ લઈ આવે રોજ, એટલે પછી એનું જ છપાયા કરે, બાકીના બધા ડિપ્રેશનમાં આવી જાય જોયા ને. અને ગુલઝારની કવિતા એ પોતાના નામે નાખે. હા, એ તો એ એટલે ગુલઝારની નાખે તો એનો ટેસ્ટ ઊંચો કહેવાય. એ જે નાખે જેની એ પછી આપણે ગોતવા પડે કે કોની ઉપાડી લઈ આવ્યા છે. એટલે આવા લોકોની વચ્ચે શું થાય, બાકીના બધાને એમ જ માને કે આ સાયરામ છે કે આ જય વસાવડા છે ને, એ જ બધું જીતી જવાનો છે, આપણે ખાલી તાળી પાડવા માટે જઈ આવીએ છીએ. એટલે મેં બધાને એમ કીધું કે તમારાથી કાંઈ લખી ન શકાય ને તો તમને જેનું ગમે ને એનું છાપામાં જ કટિંગ કરીને લઈ આવો, તમારા નામ સાથે મૂકશો, બરાબર છે. એટલે એ લોકોની વૃત્તિ ખીલે. એટલે આવા નાના નાના ઘણા પ્રયોગો કર્યા. અને એક પ્રયોગ મારે કહીને વાત વિરમી દઉં, પ્રયોગો તો ઘણા છે પણ આપણી યાત્રા અટકી જશે પાછી. સાયરામને ગમે એવો નચિકેતામાં એણે આવા પ્રયોગો કર્યા છે. એટલે એવો પ્રયોગ છે કે માઇક્રોફોનનો ઉપયોગ કોઈ પણ શિક્ષણ સંસ્થાની અંદર કાં સૂચનાઓ આપવા થાય ને કાં પ્રાર્થના કરવા થાય, બરાબર. એટલે મેં એવું કર્યું કે આપણે એમાં ગીતો વગાડવા છે ને સંગીત વગાડવું છે. એટલે જાત જાતના ગીતો હું પસંદ કરીને, કેસેટોનો યુગ હતો ત્યારે હું પોતે કેસેટો બનાવડાવતો એના માટે ખાસ, અને લઈ આવતો. અને કોકવાર એમ કે સરસ મજાના હિન્દી ફિલ્મોના ગીતો રિસેસમાં વગાડું, મને એક બે અધ્યાપકોએ ફરિયાદ કરી પિક્ચરના ગીત આપણે વગાડીને, મેં કીધું આ તો રિસેસ છે, રિસેસમાં મોકળા નહીં થઈ માણસો તો જીવન આખત કે કડક જ રહેવાના છે. તો
પછી ઝાકીર હુસેનનું તબલા વાદન એ વાગે અને હરિપ્રસાદ ચૌરસિયાનો કોઈ રાગ પણ વાગે ને પછી છોકરાઓ પૂછવાય આવે કે સર આ શું વાગતું હતું, એટલે મને મોકો મળે કે શું વાગતું હતું એના સુધી હું પહોંચાડી શકું. એ પ્રયોગ છે ને એ બહુ સફળ ગયો હતો. લોકો ખાસ રોકાતા રિસર્સ પછીના લેક્ચર કહે હવે કે કયું ગીત વાગશે, છેલ્લું ગીત સાંભળીને 12 વાગે નીકળીએ કોલેજમાંથી. વાહ, છેલ્લે ગીત વગાડીને અમે વિદાય કરતા વિદ્યાર્થીઓ. વાહ, સારી. તો આ તમારો પ્રયોગ હતો. હું સાયરામભાઈને પૂછીશ કે આપ નચિકેતા સ્કૂલના સ્થાપક છો, તો એમાં આપ સંસ્કૃતિનું જતન કેવી રીતે કરો છો? હા, ત્યાં જેમ તમે કીધું એ મારી સ્કૂલની અંદર જે પ્રયોગો કર્યા એમાં પહેલાં તો યજ્ઞ એ અહીંયા સાંદીપનીમાં જેમ સજીવન છે એમાં આપણી ગુરુકુલ પરંપરામાં જ યજ્ઞ થતા હતા, તો મને એક સતત એમ થતું હતું કે યજ્ઞ છે ને એ સિસ્ટમમાં ક્યાંય જતો નથી, એટલે એ માત્ર એક ગુરુકુળ પરંપરાનો જ ભાગ રહી ગયો છે. તો નચિકેતાની અંદર અમે પહેલા જ દિવસથી યજ્ઞ શરૂ કર્યા, એટલે એક કર્મકાંડી બ્રાહ્મણ આવે અને એ યજ્ઞ ટીચર જ કહેવાય, અને એ એક એક ક્લાસને, અત્યારે 2000 વિદ્યાર્થીઓ છે ભાઈશ્રી, એક એક ક્લાસ નાનકડો યજ્ઞ કરે, એટલે 5-5 આહુતિ આપે. પછી એ નવરાત્રિ હોય તો નવરાત્રિની વાર્તાઓ કરે, જે આપણું જન્માષ્ટમી આવતા હોય તો એની વાર્તા કરે. હવે જ્યાં સુધી એક્ઝામ ન લઈએ તો આને સિરિયસલી ન લઈએ છોકરાઓ, એટલે એનું એક MCQનું હળવું એક 40-50 માર્કનું એક પેપર એ કાઢ્યું કે જેમાં એણે જે વાર્તા કરી હોય ક્યાંય લખાણ નહીં, ખાલી એમાં યસ ન કરવાના. તો એનાથી આખી એક પેઢી જે આપણીને આપણા દેશમાં આપણીને આપણી પરંપરાને ભાંડતી થઈ ગઈ છે, એના બદલે એને યજ્ઞ ઉપર ભરોસો આવતો થાય. અને ભાઈશ્રી મને કહેતા આનંદ થાય છે કે મેં નચિકેતામાં યજ્ઞ શરૂ કર્યા પછી લગભગ 40 જેટલી સ્કૂલોએ વસંત પંચમીનું અમે યજ્ઞ કરીએ. અમે વેલેન્ટાઇન યજ્ઞ કરાવીએ, ખાલી આપણે સરસ્વતી માને આઈ લવ યુ કહેવાનું છે ને, માતાજીને કહેવાનું છે. તો વેલેન્ટાઇન આપણે 31st યજ્ઞ કરી, આવું કાંઈક અમે પ્રયત્ન કર્યો. બેલ 1600 ડિઝાઇન કર્યા, તમે જે રિસેસમાં કર્યા ને એમાંથી તમને તો ખબર છે આખી પ્રોસેસમાં. તો બીથોવનની સિમ્ફનીનો બેલ વાગે, 2 લોકસંગીતના બેલ વાગે, 2 ઇન્ટરનેશનલ મ્યુઝિક, 2 ક્લાસિકલ મ્યુઝિકના, અને હેમુભાઈના દુહાથી બેલ પડે. અને પછી એક મહિનામાં એક દિવસ એવો આવે જ્યાં છોકરા ફરમાઈશ કરે કે આજે આનો બેલ પાડજો, તો એનો ટેસ્ટ ડેવલપ થાય. એટલે એવો પ્રયત્ન કર્યો. એક્ઝામ દેતા પહેલાં છોકરાઓ ડાન્સ કરે ઓડિટોરિયમમાં, કારણ કે ઘરેથી મમ્મીઓએ ચીટિયા ભરીને કીધું હોય ગણિતમાં ધ્યાન રાખજે, બહુ નબળું છે તારું ગણિત. એટલે 100 નબળું હોય એમાં મમ્મીઓ વધારે નબળું કરી દે, કેટલાક પપ્પાઓ પણ, એટલે ઓલો એવો ટેન્શનમાં હોય, એને બદલે એ જેવો ઉતરે ને એટલે ઓડિટોરિયમમાં સીધું એને નાચવાનું, અને 20-25 મિનિટ એને ગમતા ગીતો ઉપર નાચે અને પછી એક્ઝામ દેવા જાય. ભાઈશ્રી આ પ્રયોગ કર્યો, 20% ચેન્જ આવ્યો માર્કમાં. વાહ, આ માર્કમાં ચેન્જ આવ્યો. પાછું એક્ઝામ પૂરું થાય, નબળું પેપર ગયું હોય એટલે છોકરો ડિમોરલાઇઝ થઈને ઘરે જાય, એને બદલે નીચે પાછું આવવાનું, એક્ઝામ પૂરી થાય પછી પાછું નાચવાનું. એટલે એ ઘરે એવો મજ, એક્ઝામની રાહ જોઈને, કારણ કે એક્ઝામમાં જ નાચવાનું પાછું. કોશિશ અમે એવું કર્યું કે નગર તો એ નાચવાની મજા ન રહીએ ને, કાંઈક એક્સક્લુઝિવ રહેવું જોઈએ કે ભાઈ 20 મિનિટ ક્યારે નાચવા મળશે, અને હું એ છોકરાઓ સાથે ગરબા લેતો હોઉં. તો એન્જોય એક્ઝામ એમ કરીને સ્માઇલી સેટરડે, જે 1-2 રાજ્યોમાં હવે ભાઈશ્રી સ્વીકાર્યું. મને સમાચાર મળ્યા કે બંક મારી જાય છે, શનિવારે છોકરાઓ આવતા જ નથી, એમ કે શનિ રવિ રજા હોય ને, આપણે મોસ્ટલી આપણે ભણ્યા તો શનિવારે હોય જ નહીં. તો શનિવારે શું એવું કરવું કે છોકરાઓ ફરજિયાત આવે, એટલે સોમથી શુક્ર જે ભણ્યા હોય ને એનું શનિવારે એ કાંઈક ડ્રામામાં ભણાવે, કાંઈક મૂવી બતાડવું છે, કંઈ ગીતો ગાઈને કરાવવું છે, કંઈક એ શિક્ષકે નક્કી કરવાનું પહેલાંથી ઓન પેપર કરવાનું, અને જે સોમથી શુક્ર ભણ્યા છે ને એ જ વસ્તુ એ ગ્રાઉન્ડ ઉપર ભણાવી શકે, સીડી ઉપર બેઠા બેઠા ભણાવી શકે, ઓડિટોરિયમમાં ભણાવી શકે, કંઈક જુદી રીતે ચોક એન્ડ ટોક વગર. તો છોકરાઓ સ્માઇલીમાં, સ્માઇલી સેટરડે એટલે હવે મમ્મી પપ્પા આવીને માથાકૂટ કરી જાય, આને કયો ને અમારી ભેગો લગ્નમાં આવે, અમારા સંબંધ પૂરા થઈ જાય એમ છે, શનિવારે આવવા તૈયાર નથી. તો બાળકોને દર્શક પાસેથી એક વાક્ય સાંભળેલું દર્શક દાદા પાસેથી, કે દર્શક દાદાએ કોઈને પૂછ્યું એક બાળકને કે તને કેવી સ્કૂલ ગમે, એટલે છોકરાએ કીધું કે બંધ. મને આ ચોટી ગયું હતું વર્ષો પહેલાં કે સાલું આ બાળકને સ્કૂલ ગમતી નથી તો એ ગમે એવું શું કરવું. તો ભાઈશ્રી અત્યારે પ્લે હાઉસના બાળકોને દાદા સવારે 8:30 વાગે નચિકેતાના ગેટ ઉપર લઈ આવે કે જો તાળવું છે રવિવારે. ઓલો છોકરો માનવા તૈયાર ન હોય ને, પ્લે હાઉસના બાળકને ખબર જ નથી કે રવિવાર એટલે શું, નિશાળ ચાલુ જ છે. તો એ કદાચ 7 વર્ષમાં બાળકને નિશાળે આવવું તું ગમતું થાય એવા, એટલે પ્રયોગ શાળા થઈ એટલે નચિકેતાની સફળતા મળી. વાહ, આવા ઘણા બધા પ્રયોગો, પણ એમાં ના 4-5. ખૂબ સરસ. જયભાઈ આપે ખૂબ વાંચ્યું છે, વાંચો પણ છો, અને ફિલ્મો તો અઢળક જોઈ છે. તો સાહિત્ય અને સિનેમા આ બેઉમાંથી વધુ અસર તમારા પર કોની? હવે આમાં એવું છે કે હું એવું માનું છું કે સાહિત્ય છે એની અંદર કેમેરા અને પેન નથી, બરાબર, કારણ કે એમાં પેન છે એ કાગળ ઉપર જાય છે, જ્યારે
સિનેમા છે એની અંદર પેન છે એ કેમેરા ઉપર જાય છે. કારણ કે અમિતાભ બચ્ચને એક વખત સ્ટીવન સ્પીલબર્ગ, દુનિયાના મહાન દિગ્દર્શકોમાંના એક ગણાય એવા સ્પીલબર્ગ, જેણે ઘણા ટ્રેન્ડ સેટ કર્યા, હજી ઓસ્કારની રેસની અંદર એની ફિલ્મો હોય છે, સ્પીલબર્ગની મુલાકાત લીધેલી જ્યારે અનિલ અંબાણી એમને બોલાવેલા અહીં મુંબઈમાં ત્યારે, અને સામે ઓડિયન્સમાં સંજય ભણસાલી, અનુરાગ કશ્યપ, કરણ જોહર એ બધા તો ઓડિયન્સમાં હતા. અને ત્યારે એમને પૂછેલું આ જ સવાલ કે સાહિત્ય અને સિનેમામાંથી કયું માધ્યમ બળવત્તર, અને અમિતાભે એમ કીધું કે મારા પિતા સાહિત્યકાર હતા અને હું સિનેમામાં છું, એટલે હું આ પ્રશ્ન પૂછી શકવાની લાયકાત ધરાવું છું, એમ કરીને એને પૂછેલો. ત્યારે સ્પીલબર્ગ એમ કહેલું કે ઇફ ઇટ ઇઝ નોટ ઓન પેજ ઇટ વિલ બી નેવર બી ઓન સ્ટેજ. વાહ વાહ. કાગળ ઉપર જો આ વસ્તુ નહીં હોય તો સ્ટેજ ઉપર જાશે કેવી રીતે? સ્ક્રિપ્ટ લખાય જ નહીં હોય તો વેબ સિરીઝ બનશે કેવી રીતે? ફિલ્મ બનશે કેવી રીતે? પાત્ર જ નહીં હોય, ડાયલોગ જ નહીં હોય તો બોલશો શું? અભિનેતા પોતે થોડા લખી લખીને લઈ આવે પોતાના સંવાદ. તો સિનેમાનું માધ્યમ મને બહુ ગમે. હવે સિનેમાના હું એમ માનું કે બધી કળાઓનું સંગમ તીર્થ સિનેમા છે. એમાં અભિનય છે, કવિતા છે, સંગીત છે, શિલ્પ પણ છે, તમારે સેટ બનાવવા પડે, કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ એટલે ફેશન પણ છે, બધી કળાઓનું સંગમ સ્થાન છે. એટલે આમ જુઓ તો બહુ જ નવી કળા છે, હજી 100-125 વર્ષની માંડ થઈ છે. એમાં રંગીન સિનેમા જે આપણે જોતા છીએ એ તો માંડ 50-75 વર્ષનું થયું, પણ છતાં આટલી છવાઈ ગઈ એનું કારણ એ છે કે ઓડિયો વિઝ્યુઅલ મેમરીની કળા છે. તમે વાંચન જે છે ને એ તો માણસે વિકસાવેલી કળા છે, પણ ઓડિયો અને વિઝ્યુઅલ એ તો ભગવાને વિકસાવેલી કળા છે. એટલે એનો પ્રભાવ તો હંમેશા વધારે રહે. એટલે મારા મમ્મી પપ્પા મને એમ કહેતા કે તને નાનો હતો ને પિક્ચર જોવા લઈ જતા ને તો તું રોતો એટલે મારે બહાર જતું રહેવું પડતું. પછી તો ઉર્ધું થઈ ગયું છે, હું એટલે બધા પિક્ચર જોઉં છું કે આજુબાજુવાળા રોવે કાં બંધ કરે તો સારું. એટલે મને સાહિત્યના સ્પર્શનું ફાઉન્ડેશન મળ્યું, એના મૂળિયા મળ્યા, એટલે હું સિનેમાને વધારે સરસ રીતે સમજી શક્યો. આજની તારીખે હું કહી શકું કે ભાઈ જેટલા પુસ્તકો વાંચ્યા એટલી જ ફિલ્મો હવે તો જોવાઈ ગઈ હશે. અને કદાચ મોટામાં મોટી વિડીયો લાઇબ્રેરી એક સમયે ગોંડલ કયો, કેટલા કેટલી ફિલ્મો હશે તમારા ઘર? હજી હજી છે, લગભગ 6,000 ફિલ્મો. 6,000 ફિલ્મો, રશિયન ને કોરિયન ને ક્યાં ક્યાં દેશની. મને તો કેટલી ભાષા નહોતી આવડતી એવી ફિલ્મો આવે, બેઠા જ રહેતા, કાંઈ સમજાય નહીં, હરામ મને સમજત ગોંડલમાં અમે રહેતા ત્યારે, પણ એટલી ફિલ્મો. પણ સાહેબ એ ઓલી આપણી એકલવ્ય વૃત્તિ કે ભાઈ આમાં કાંઈ સમજાતું નથી, પણ જોયા કરશો ને તો કંઈક તો અંદર ઉગશે ખરું. અને એ કળાની એ જ મજા છે ને, કળા એટલા માટે નથી કે તમે બહુ બધું સમજી શકો, કળા એટલા માટે છે કે તમે અનુભવી શું શકો છો એમાંથી. ફિલિંગ છે ને એને ભાષા નથી હોતી, ડાયલોગને ભાષા હોય છે, ફિલિંગને ભાષા નથી હોતી. તો સિનેમાની કળા મને એટલે ગમે છે કે મને એમ આમ આમ ખેંચી લે અલગ અલગ પ્રકાર, અને તમને એમ લાગે કે આ ઇટ્સ અ સ્મોલ વર્લ્ડ, દુનિયા જેટલી મોટી લાગે છે ને એટલી જ નાનકડી છે. એ જ રોવાના કારણો છે લોકો પાસે, એ જ હસવાના કારણો છે લોકો પાસે, એ જ પ્રેમ કરવાના કારણો છે લોકો પાસે, એ જ માથાકૂટ કરવાના કારણો, હા એ જ ઝઘડા કરવાના એ પણ કારણો છે. પણ મારા મા બાપને હું ધન્યવાદ આપું સાઈરામ, તમે જે આ કીધું ને લાઇબ્રેરી, એમણે મને સૌથી મોટી ગિફ્ટ આપી હોય ને, કારણ કે એમને પિક્ચર જોવાનો શોખ નહોતો ને મને આટલો બધો થયો, તો મને ભૂલો કરવાની સ્વતંત્રતા આપી, એ સૌથી મોટી ભેટ છે એમના તરફથી મળે. એમણે ક્યારે એમ કીધું જ નથી કે અમે કહીએ એમ કરવું, એણે એમ કીધું છે કે તું જે કંઈ કર ને, બાકીની દુનિયા બેઠી હોય કે ન બેઠી હોય, છેલ્લે છાયડો અમે તો બેઠા જ છીએ, તને દુનિયા રિજેક્ટ કરે તો અમે સિલેક્ટ કરવા માટે રેડી છે. એટલે આ સાહિત્ય અને સિનેમાની સફર થઈ. વાહ, સિનેમાની વાત જ નીકળી છે તો હું યુવાનોને ભાગ્યેશભાઈ હંમેશા કહેતો હોઉં કે ખૂબ ફિલ્મો જુઓ, કોઈ ના નથી, પણ જીવન એવું જીવો કે તમારા જીવન ઉપર કોઈ ફિલ્મ ઉતારે. બરાબર છે. આજે ગાંધીજી ઉપર ફિલ્મ બની છે, સરદાર પટેલ ઉપર બની છે, ભગતસિંહ ઉપર બની છે, ભવિષ્યના ભગતસિંહ તમે છો, ભવિષ્યના સરદાર પટેલ તમે છો, તો એવું જીવન જીવો કે કોઈ તમારા ઉપર ફિલ્મ બનાવે. સાઈરામભાઈ, મારો તમારી સાથે પહેલો પરિચય દૂરદર્શનથી. તમે સ્કૂલની ટીમ લઈને આવ્યા હશો સ્ટુડિયોમાં, અને પેલું લાલ પીળી બસ દોડી જાય દોડી જાય, ટીન થાય તો અટકે અને ટીન ટીન ઉપડી જાય, આ ગીત મેં પહેલું વહેલું દૂરદર્શન ઉપર સાઈરામભાઈ અને એમના બાળકો સાથે સાંભળેલું. તો ગીજુભાઈ બદેકાની જે બાળ વાર્તાઓ છે અને એમના બાળગીતો છે, એમાંથી આજના યુવાનો કોઈ પ્રેરણા લઈ શકે? બાળગીતો તો બાળકો માટે જ હોય, એ યુવાનો એ ખાલી મા બાપ બને ને ત્યારે એ યાદ રાખવાના છે કે જો એને બાળ વાર્તા ન આવડતી હશે, એને બાળગીત નહીં આવડતું હોય, તો મારી દ્રષ્ટિએ ભાઈ શ્રી મા માતૃભાષા અને એ પછી માના દૂધ પછી મને કોઈ વસ્તુ સૌથી વધારે યોગ્ય લાગી હોય, જરૂર લાગી હોય, તો એ હાલરડું અને બાળ વાર્તા છે. એ અનાથ છે જે મા બાપ એના બાળકને પાંચ બાળ, મારું જો ચાલે, હાલતું નથી, મારું જો હાલે તો આજે એમ કાયદા બને ને એમ કડકમાં કડક કાયદો બનાવું કે પાંચ બાળ વાર્તા અને પાંચ બાળગીત અને પાંચ હલડા 15 વસ્તુ ઓનલાઈન સબમિટ કરો, પછી જ તમારી ઘરે સંતાન બનાવવાનું તમને પરમિશન આપવામાં આવે.
કારણ કે એ જ લાદેન પાકે છે. કારણ કે જેને બાળપણમાં આ સ્પર્શ ન મળ્યો, ક્લાર્કો પેદા કરી રહ્યા છે, સોરી ટુ સે યુ, આપણે કે સર્જનશીલ માણસ કેવી રીતે મમ્મી પપ્પા શું કરે, સીધા મોબાઈલ ચાલુ કરી દે, આલે બેટા આમાં જોઈ લે, એટલે મોબાઈલને માં બનાવે છે. માં બની ગઈ ને મોબાઈલ તરત જ, એટલે બાળક માં કરતાં વધારે મોબાઈલને પ્રેમ કરે છે. તો મને એવું નથી લાગતું કે યુવાનોને કદાચ એમાંથી આમ થોડી મોડીને હું અર્થો તો ગમે એવા કરી શકું, પણ અહીં પૂજ્ય ભાઈશ્રી બેઠા છે અને વિદ્વાનો બેઠા છે, એટલે એવી બધી આપણે હિંમત ન કરાય. જાની સાહેબને જા સાહેબ બેઠા હોય ત્યારે હું એના કોઈ પણ જોડકણામાંથી યુવાનોને આમ શીખવી શકાય, પણ હું સ્પષ્ટપણે એવું માનું છું કે બાળગીત છે એ એક બિલાડી જાડી એણે પહેરી સાડી, ગાવને બધા, એક બિલાડી જાડી સાડી પહેરી ફરવા ગઈ, બિલાડીને આવ્યા ચક્કર તળાવમાં. વાહ વાહ, વેરી બસ. ઈરાદાપૂર્વક બેન મેં આગળ ગયો કે કોઈને આગલી લીટી યાદ છે કે નહીં. બિલાડીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો ને મગર બિલાડીને ખાઈ ગઈ. પછી હજી યાદ છે, હજી જરણાબેન પાસે આખો કઈક મોઢે છે. પછી મેં એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે, એ હળવે હળવે ચાલે છે, એ અંધારામાં ભાળે છે, દહીં ખાય દૂધ ખાય ગીતો ચપ ચપ ચાટી જાય, એના દિલ પર ડાગ છે એ માં. હવે આને મારે ગોઠવવું હોય તો એવું કહી શકું ભદ્રેભાઈ કે આ બાળગી છે જ નહીં, આ પરણેલાઓની વેદના છે. હવે ફરી વાર યાદ કરો, મેં એક બિલાડી પાડી, એ રંગે બહુ બધું જોર, એ હળવે હળવે ચાલે, એ અંધારામાં બધું જ પરફેક્ટ જાય, એ મારા ઘરનો વાઘ છે. એટલે હું ગોઠવી તો શકું. તમે તમે મેઘાણીનું લોકગીત કયો તો એને વૃદ્ધો માટે કેમ કામ લાગે એમ છે, અને શિશુ કાવ્ય પણ આવું કરાય નહીં, આ તો ખાલી ટ્રાયલ હતું. કે બાળ વાર્તા યુવાનોએ યાદ રાખવાની છે કે જ્યારે માતા પિતા બનો ત્યારે તમારા બાળકને બીજું કાંઈ નહીં આપો. એક જો 500 બાળ વાર્તા, 500 હાલરડા અને બાળગીતો આપ્યા તો પછી બહુ તમારે ચિંતા કરવાની નથી, એનું ભાવ વિશ્વ, એમાંથી કોઈ સરસ સર્જનશીલ વ્યક્તિ જન્મશે. આપણા હાસ્ય કલાકારો એવું કહેતા હોય છે કે અત્યારની માં સૂરમાં હાલરડું ગાતી નથી, એટલે એવા બેસુરા હાલરડા સાંભળવા કરતાં સૂઈ જવું સારું, બરાબર, એમ માનીને બાળક સૂઈ જતું હોય છે. પણ જયભાઈને મારે પૂછવું છે કે સાઈરામભાઈ જેમ ડાયરાઓ ગજવે છે એમ આપ પુસ્તક પ્રકાશનોમાં વ્યસ્ત હો છો, તો આપની આ પ્રકાશનની પ્રવૃત્તિમાં યુવા ચેતનાને આપ કેવો સ્પર્શ કરો છો? સરસ સવાલ છે. જો આ સાયરામ બોલતા હતા ને એમાં મને એક વાત યાદ આવી, ઉમેરો કરતો હું, ગોંડલવાળાથી રેવાય નહીં ને, જરાક એમાં સવાય હું તો પાછા મેં કર્યો છે તમારો ઉમેરો, એક ઉમેરો એ કરી દઉં કે આ એ વાત તો સાચી કે બાળગીતો યુવાનોને ઉપયોગી થાય કે ન થાય એ જુદી વાત છે, પણ ઇનોસન્સ જે છે, માસુમિયત, એ તમારામાં વિસ્મય લઈ આવે. અને માણસની આંખમાં પલાણ સાહેબભાઈ બેઠા છે, ભાગેશભાઈ બેઠા છે, આ બધા વિસ્મયવાદી માણસો છે. એની ઉંમર નથી જોતા, પણ નવું શું આવ્યું, હવે કયા લેખકે કયું પુસ્તક લખ્યું, હવે આ નવી શોધ કઈ થઈ, એમાં એમની નજર હોય છે. એટલે વિસ્મય જો સાચવી રાખશો ને બાળકનું, તો તમારી યુવાની છે ને ખીલી ઉઠશે બગીચાની જેમ. આપણે સાચવી નથી શકતા, આપણે એમ માનીએ છીએ કે વિસ્મય મરી જાય ને તો માણસ યુવાન થાય, ખરેખર વિસ્મય જીવતું રહે ને તો તમારી યુવાની છે ને એ મહેકતી રહે. એટલે એ મને આમ આ હાલરડા અને બાળગીતમાંથી સૂજેલું છે. અને પુસ્તક પ્રકાશનમાં તો એવું છે કે સાઈરામને તો એ બધા આવા સંસારની વાતો કરી શકે, એટલે મારે તો સંસારના બાળકો પુસ્તકો છે, બરાબર છે, એટલે મારે તો એની વાતો કરવાની આવે કે કોઈ કેટલા બાળકો થયા, તો કે હમણાં છેલ્લું લાઈફ લાઈન જીવું, બરાબર છે. તો હવે એ પુસ્તકોમાં મેં એવું નક્કી કરેલું, પુસ્તક આપણે હાથમાં લઈએ ને મને જે કંટાળો આવતો ને, કે પુસ્તકો એવા હોય કે આમ તમને આમ આમ કીડી કાળા રંગની હોય, એ સફેદ રંગના એમ કે લોટની અંદર આટા મારતી હોય એવી રીતે છપાયેલા પુસ્તકો શું કામ હોય, એવો મને સવાલ થતો. અને એ પછી ધીરે ધીરે મારા ઘરના ખજાનામાં જે પુસ્તકો જાત જાતના બધા આવ્યા, એ જોઈ જોઈને મેં પ્રેરણા લીધી અને નક્કી કર્યું કે આપણે મેનહટનની અંદર પડ્યું હોય ને તોય માણસ એમ કહે કે રાજકોટમાં બનેલું પુસ્તક આવું હોય, એ લેવલના પુસ્તકોનું પ્રોડક્શન કરવું છે. અને રાજકોટમાં જ શરૂ કર્યા, રિમઝિમ ક્રિએશન નામથી મેં એક નાનકડું શરૂ કર્યું, પહેલાં મિત્રો સાથે શરૂ કરવાના પ્રયત્નો કર્યા, પછી મેં જોયું કે પુસ્તકોની બાબત હોય કે ધંધાની બાબત હોય, આમ આપણે મિત્રો ખોઈ નાખીએ છીએ, મેળવતા કાંઈ નથી, બધું કરવા જતા, એટલે એકલા એકલા શરૂ કર્યું. પણ શરૂ કર્યું ત્યારે એ ધ્યાન રાખેલું કે પહેલાં તો આંખને ગમે એવું હોવું જોઈએ. એ એ કૃષ્ણ પાસેથી બીજું તો શું શીખી શકીએ આપણે, એટલું તો શીખી શકીએ કે ઊભા રહીને તમારે ગીતાની વાત કરવી હોય ને તો સૌથી પહેલાં વૃંદાવનમાં વાંસળી વગાડવાની ટેવ હોવી જોઈએ, તો તમે રણમેદાનની વચ્ચે ઊભા રહીને ગીતા બોલી શકો. તે વૃંદાવનની વાંસળીને મોરપીછમાં પહેલાં સાક્ષી રાખ્યા છે પુસ્તકો બનાવતી વખતે, કે રંગબેરંગી રાખવા, સરસ સજાવટ કરવી, એક એક પાનાને તમારે દીપાવવું, મોબાઈલના સ્ક્રીનની સામે ટક્કર લઈ શકે એવું કરવું, એના થીમ બનાવવા. આપણે લેખો લખ્યા છે
મને બક્ષી સાહેબે હસતા હસતા એકવાર ચંદ્રકાંત બક્ષીએ કીધું હતું કે ભાઈ પુસ્તકો છાપવામાં બહુ માથાકૂટ કરવી નહીં, આપણું નામ ટાઇટલ ઉપર સાચું છપાયેલું હોવું જોઈએ ને ચેકમાં જોડણી સાચી હોવી જોઈએ રોયલ્ટીને, આટલી જ ચિંતા કરવી તો જ 100 ઉપર, એમને તો 160 ઉપર પુસ્તકો થયા હતા. મને કહે એમને એમ થોડા થાય તમે આટલી બધી માથાકૂટ કરો કે અંદર કયું ટાઇટલ છે ને અંદર. તો મેં કીધું કે આવું નથી કરવું, આપણે માત્ર જ પુસ્તક છાપવા નથી, એને મેમોરેબલ બનાવવા છે. એટલે દરેકના ટાઇટલમાં હું પ્રયોગો કરું, એના રંગો જુદા આપું, એની થીમમાં પ્રયોગો કરું, એની સાથે ક્યારેક સફળ જાય, ક્યારેક કોકને ન પણ પૂછે એવું બને. પણ સદનસીબે લોકોએ એટલા પ્રેમથી પોખ્યા, મેં એક પુસ્તક જહ્યો બનાવ્યું કે આપઘાત ઓછા થયા જગતની અંદર. તો એમાં તો મેં થોડા ઘણા પત્રો લખેલા, લેખો વાંચીને આવેલા, પછી એ વાંચીને હજી જે મેસેજ મને આવે છે. આપણને આમ અંદરથી ક્યારેક એમ થાય કે આ ખરેખર આપણે કામ નથી કર્યું, આ કોઈકે આપણી પાસે આવું કામ કરાવી દીધું છે કે જેને કારણે કહું આજની તારીખે મને આ પુસ્તક બહાર પડ્યાના 11 વર્ષે ફોન કરીને એમ કે તમારા આ પુસ્તકને કારણે મેં મરવાનો વિચાર બંધ કર્યો. બહુ મોટી વાત છે, બહુ સરસ. અને આ છે ને ઓલી આઈબીની સફળતા જેવું છે કે તમે જેટલા બોમ્બ ધડાકા થાય ને એ છાપે ચડે, પણ જેટલા રોયકા હોય ને એની પ્રેસ નોટ તમે આપી નથી શકતા. વાહ. કારણ કે ઇન્ટેલિજન્સ બ્યુરો એમ કહી ન શકે કે અહીંથી બાતમી મળી હતી તમે બોમ્બ ધડાકો રોકી દીધો. વાહ. તો એની બાતમી ઉઘાડી પડી જાય. એટલે આપઘાત કરવાના વિચાર કરવા વાળા છે ને લેખક નથી ક્યારેક ફોન કરીને કે, પણ પોતાના ઘરના માણસોને નથી કહેતા તમે આવા વિચાર કરતા. એટલે આ એવી પુણ્યનું કામ છે જે જગતને ખબર નથી પડતું, પણ છતાં પુસ્તકોના માધ્યમે થાય છે ને એનો મને આનંદ છે. અને હું આ ભાષાની એટલી સેવા કરી શકું, જે ભાષાએ આપણને રોટલા આપ્યા ને ખાલી રોટલા નથી આપ્યા, ભેગો માખણ ને ગોળ બધું આપ્યું છે. બધા કે ભાષા રોટલા આપે, અમારે તો ભાઈ ભાઈ ભેગું માખણ ગોળ છુંદો બુંદો બધું આપ્યું છે ભાષાએ, ગોંડલ વાળા છે. તો એ ભાષાને માટે હું જીવતી રાખવા માટે એવા પુસ્તકો બનાવી શકું કે જે બાળકો આમ પાના ફેરવીને એમ કે કામ વાંચું. ઓલું SMS બનાવ્યું સાહેબ ભાઈશ્રી, જયારે પહેલી વાર SMS હજી શરૂ થયા આવડી ત્યારે આવડું પુસ્તક જઈએ મને મોકલ્યું, આવડું કમતું એટલે આમ ખિસ્સામાં ગોતવું પડે આપણે. એટલે જેટલા SMS નાના નાના હતા ને એવા લગભગ 200-500 SMS કરીને, કારણ કેટલા બધા લોકોએ પોતાને ગિફ્ટ આપ્યા. એટલે એટલે સાહેબ હું એક જ, તમે તો સાક્ષી છો આ બધી ઘટનાના, કે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે થિયરી ઓફ એલિમિનેશન એવું અંગ્રેજીમાં કહેવાય. અગાઉ જે કરી ગયા છે ને એની કોપી કરવામાં બધાને રસ પડે કે આ ટ્રેન્ડ ચાલે છે. હું એમ કહું કે અગાઉ જે થઈ ગયું છે ને એમાંથી ચોકડી મૂકો. આ તો થઈ ગયું છે, હવે આમાં આપણે ઉમેરણ નથી કરવાનું. તો કોઈકે સરસ રીતે કરી દીધું, આપણા પૂર્વસૂરીઓ કરી ગયા, હવે આપણે એમાં નથી થયું એ શું કરી શકીએ. એવા પુસ્તક બનાવશો તો અમારા લેખકોનો વાંક છે. હું તો જાહેરમાં કહું, આ મંચ મળ્યો છે તો, કે લેખકો છે એ કંટાળાજનક પુસ્તકો વધારે લખે છે. ભારતની અંદર બધા જન્મ ઘરડા છે, અડધા તો જન્મતા વેદ સીધા ઉપદેશ જ આપવા માંડે છે. હું તો આ પૂર્વજન્મના ઉપદેશ ભેગા કરી લઈ આવ્યા છે. જન્મ પાસ રાખે બધાને, આ નવો શબ્દ છે જન્મ ઘરડા. જન્મ ઘરડા એવું મને લાગે કે આ, અને અને યુવાની આવતી જ નથી. અને સીધો ઓલું હરિદ્વારના કાંઠે વોટ્સઅપ ખોલો તમને એમ લાગે કે ઋષિકેશમાંથી ગંગાનો પવન આવી રહ્યો છે. એ માણસનું નામમાં ચાલ ખબર પડે કે આને તો કોઈ એંગલથી આપણે બનારસના ઘાટ લગી પહોંચાડી હતી. સવારના પોરમાં જયભાઈ વોટ્સઅપ ચાલુ કરો ને પછી મને ભાઈશ્રી એમ થાય કે બધા સુધરી ગયા છે, મારે એકને જ બાકી છે હવે સુધરવા, એટલો જ્ઞાનનો પ્રવાહ આવી જાય. એટલે એટલે એસએન નીલે એમ કહેલું કે બાળકો પાસેથી રમત છીનવીને આપણે યુવાન ખભા ઉપર ગરડા માથાઓ ગોઠવી રહ્યા છે. એસએન નીલ સમર હિલ સ્કૂલ જેને બનાવી એનું એ માણસ વિશ્વની અંદર શ્રેષ્ઠ, જેણે કેટલા બધા પ્રેસિડેન્ટ આપ્યા. અને જ્યાં બાળકોની લોકશાહી ચાલે છે, ક્યારેક સમર હિલ નામનું પુસ્તક વાંચજો, જેને એવી લંડનની અંદર લોકશાહી ભરી સ્કૂલ બનાવી. એણે એમ કીધું કે એની જેને એને માત્ર ને માત્ર રમવાનો નાનળિયાઓનો જે હક છે એ આપણે છીનવી અને આપણે ગરડા ખભા ગરડા માથાઓ યુવાન ખભા ઉપર મૂકી રહ્યા છે. વોટ. પુસ્તકની જ વાત નીકળી છે તો પ્રિય મોરારી બાપુએ એક વિમોચનમાં એવું કહેલું કે કોઈ પણ ગ્રંથ એક પંથ બતાવતો હોય છે, કોઈક વિચાર એમાં સરસ રીતે નવો પ્રગટ થતો હોય છે. તો પુસ્તક એ એક એવો મિત્ર છે જે ક્યારેય દગો નથી દેતો. બિલકુલ. જગતનું કોઈ પણ પાત્ર બેવફા બની શકે, પુસ્તકને તમે છાતી ઉપર રાખીને સૂઈ પણ શકો, પણ પુસ્તકો બહુ છાતી ઉપર રાખીને સૂવો ને તો પાત્રો નથી મળતા. ભાઈ કેટલો સુખી માણસ છો, તું હું ક્યાં શબ્દોમાં કહું દોસ્ત. અમે આ હવે આના માટે એક જુદું ભાઈશ્રી સેશન રાખવું પડે આપણે, જે લાઈવ ન હોય. આ તો ગમતની વાત છે. આનંદ સાયરામભાઈ, આપ બે સંતાનના પિતા છો, તો બાળ ઉછેર તમે જે રીતે કર્યો છે એમાંથી અમને કોઈ સંદેશ મળે ખરો આપના અનુભવમાંથી? હા, એટલે એ ખબર નથી તમને સંદેશ મળશે કે શું મળશે, પણ મેં કર્યું છે એ તો કહી દઉં તમને.
મારા બે દીકરા છે, એમાં એક દીકરો 21 વર્ષનો છે ધ્રુવ, તો એને ફિઝિક્સમાં સાયન્સમાં રસ હતો, અમારા ખાનદાનમાંથી કોઈને સાયન્સમાં રસ નહોતો. અને આવું બને ને, અમારી ઘરે જ કોક એમ કે મારે સાયન્સ કરવું છે, તો એટલું સમજાણું હતું કે છોકરાને જેમ તમને ફ્રીડમ આપી દીધી તો આપણે વાંચ્યું હતું ત્યારે. હું 8મા ધોરણથી બાળ ઉછેરના પુસ્તકો વાંચતો, એટલા માટે કે મારે શું નથી થયું મારી યારે. એટલે મને એમ છે કે મારે મારા છોકરાને જે ચીક લાગી તો કર બેટા, શું કરવું છે એટલે સાયન્સ કરવું છે. મેં કીધું આપણા ખાનદાનમાંથી કોઈએ સાયન્સ કર્યું નથી. વાઇફ મારી સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ ને હું નોન ગ્રેજ્યુએટ માણસ. એક્ઝામ વખતે પ્રોગ્રામ હાલવા માંડ્યા હતા અને પપ્પાને પૈસાની જરૂર હતી ભાઈ શ્રી, મકાન બનતું હતું, તો મેં છોડી દીધું અને પછી હવે યુનિવર્સિટીમાં બોલાવે છે ચીફ ગેસ્ટ તરીકે મને. એનો મને આનંદ છે, કોઈ છો જ નથી મને. મુદ્દો એ છે કે પછી મારા દીકરાએ કર્યું તો કોરોના આવી ગયો એટલે ઘરે બેઠા બેઠા ગ્રેજ્યુએટ થઈ ગયો. તો એ આમાં કંઈ પ્રેક્ટિકલ નોલેજ તો મળ્યું નહીં પપ્પા. તો મેં કીધું બેટા તારો જ નિર્ણય હતો બીએસસી ફિઝિક્સ કર્યા પછી, તો મને કહે હવે મને મારી રીતે કંઈક કરવા દઉં, મારે તમારા નામે ક્યાંય ઓળખાવું નથી. બાપા સાંઈરામ છે આના, એમ મારે નથી ઓળખાવું. એટલે મારા પિતાશ્રી મારા માટે એટલા ક્રૂર હતા કે મને પ્રોગ્રામમાં રજૂ કરતા તો એ પ્રશાંત કુમાર કરીને કોઈ સાહિત્યકાર આવ્યા છે એને રજૂ કરું, અને મારી 15 જોક આવડતી હતી એમાંથી 4 કરી નાખતા હતા. મને મને રીસરનો હલવાડતા મંચ ઉપર કે મને પરસેવો ઉતરી જાય, પપ્પા મારી 15 જ જોક્સ મને આવડે છે એમાંથી તમારે 4 હુકામ કરવી જોઈએ કે તને ખબર પડે ને. આવું કડક પેરેન્ટિંગ હતું બાપુજીનું. અને ચારણ કન્યા આવડે તો બે લીટી ખોલ નહીં કીક. હવે ચારણ કન્યાની વાત તો મિત્રો ઘણી વાર થઈ જશે, પ્રશાંત કુમારને કહું કે નવી કોઈ વાત કરે, અને મેં તૈયાર જ ન કરી હોય નવી. આવી રીતે મને ભીહટમાં લઈને તૈયાર કર્યો હતો બાપુજીએ. તો મને એમ થયું કે આપણે એટલા તો કડક નહીં થઈ શકીએ. તો મને થયું કે બેટા તારે શું કરવું છે, તો મને કે મને મારી નોકરી કરવી છે. તો અમદાવાદની અંદર 10,000 રૂપિયા ઘરેથી લઈ અને નીકળ્યો ને છેલ્લા 6 મહિનાથી એ પીજીમાં રહે છે, કોઈને આમ કોઈને ઓળખાણ નહીં આપવાની અને પોતાની રીતે રહેવાનું અને પોતાની રીતે જમવાની વ્યવસ્થા કરવાની. હગાવાલા કોઈની ઘરે જવાનું નહીં. અને 6 મહિનાથી સમૂહ કુટુંબ છે અમારું ભાઈ શ્રી, આપ જાણો છો 12 જણા વચ્ચે. તો આખા એ સંવિધાન ને ફોલો કરે છે, તો એને પોતાની રીતે રિયલ એસ્ટેટમાં આગળ વધવું છે. તો એ સર્વે કરી રહ્યો છે, એની કંપનીના માલિકને ખબર નથી કે આ કોનો દીકરો છે, પણ એ નાના નાના મકાન વેચી રહ્યો છે. મેં કીધું અમદાવાદીઓને બેઠા તો મકાન વેચી આવીશ ને તો આખી દુનિયામાં ક્યાં પાછો નહીં પડતો. વાહ, કારણ કે અમદાવાદ હોરવું નીકળવું તારે એ કામ છે આખું, એટલે એ કરી રહ્યો છે. તો એની રીતે એ આગળ વધી રહ્યો છે. બીજા દીકરાને સાહિત્યમાં રસ છે, સંસ્કૃતમાં રસ હતો, તો એ પૂજ્યભાઈ શ્રીનાથ ચરણોમાં અહીંયા ઋષિકુમાર તરીકે ભણી રહ્યો છે. અરે વાહ, એને મજા પડે એવી રીતે એ ભણી રહ્યો છે. તો મારા બંને સંતાનોમાં એ આગળ જતાં શું ઉકાળે એ તો ઈશ્વર જાણે, એ ભગવાનના હાથની વાત છે. પણ મને એટલો ગૌરવ છે અને એને પણ કે બાપા અમારે જે કરવું છે એ તમે અમને મારા સપનાઓ. મને એવું સતત લાગ્યા કરે કે બાળકો બહુ દોડી શકે એમ છે જો મા બાપ એના ખભા ઉપરથી ઉતરી જાય તો. વાહ, તો હું મારા સંતાનોના ખભે બેસીને દોડવા એને દોડાવવા નથી માગતો. એને જેમાં રસ પડે, એની એક્સપર્ટાઇઝ ખીલે, એની અંદર ગુણ ખીલે અને એક સારો માણસ બને, દેટ્સ ઇટ. આટલી જ મારી ઈચ્છા છે અને એ કદાચ એટલું તો પાકું થશે. થેન્ક યુ. બહુ સરસ. જયભાઈ, યુટ્યુબ ઉપર આપે એક સરસ કાર્યક્રમ કરેલો 9 સ્ત્રીઓ વિશેનો, તો જરા એના વિશે અમને વાત કરશો. હા, એટલે એકચ્યુઅલી છે ને, હું જેટલો બહાર સોસાયટીમાં છું એટલો સોશિયલ નેટવર્ક ઉપર હોઉં છું, અને સોશિયલ નેટવર્ક દિવસે દિવસે એન્ટી સોશિયલ થતું જાય છે. આ મારું નિરીક્ષણ છે, કારણ કે આમાં જે માણસને બીજું કાંઈ નથી મળ્યું ને એ એમ માને છે કે જેને મળી ગયું છે ને એને આ શું કામ મળ્યું, એ અમારી સાથે થયેલો અન્યાય છે. એટલે હું હસતા હસતા કહું કે ટાંટિયા ખેત શબ્દ એમાંથી જ આવ્યો હશે કે જે નીચે ઊભેલો માણસ હોય ને એને તમારો પગ દેખાતો હોય, કારણ કે તમે ઉપર ચડી ગયા છો એટલે તમારી માથું પકડવાની તેની હેસિયત નથી, એટલી પગ જ પકડીને ખેંચી શકે, એટલે લેગ પુલિંગ ને ટાંટિયા ખેત જેવા શબ્દો આવે. તો હું અલગ અલગ માધ્યમોની અંદર આમ જ જેમ આમ શરીરમાં ફેલાતો ગયો એમ માધ્યમોમાં ફેલાતો ગયો ગ્રેજ્યુઅલી, કે ઓરકુટ આવ્યું ત્યારે ઓરકુટની અંદર હતો. મારા મને સદનસીબે વાચકો એવા સરસ મળ્યા કે જે આપણી આંગળી પકડીને આપણને ઝૂલાવે કે સર તમે આમાં આવો ને, તમે આ કરો ને, આ કરો ને, આ સમજવા જેવું છે, આ શીખવા જેવું છે એમ કરીને. અને એ વાચકોએ મને બહુ ચીર યુવા રાખ્યો આ બધી સોશિયલ નેટવર્કની દુનિયામાં. તો એમ હું ફેલાતો ગયો કે ઓરકુટ આવ્યું, ફેસબુક આવ્યું, ટ્વિટર આવ્યું, બધી જગ્યાએ આપણે હાજર. યુટ્યુબમાં હું એવું માનતો કે વ્યાખ્યાન છે ને એ એ વ્યક્તિગત થતો સંવાદ છે. એ વિડીયોથી તમે સંવાદ થાવ તો અડધું દાળ ભાત છે એ ખાતા ખાતા જોતા હોય, પછી અડધો મોબાઈલમાં બીજાના મેસેજ ચેક કરતા હોય, પછી પોઝ કરીને રાખો. એમાં એ પેલું જે સમાધિ યોગ જેવું કનેક્શન હોય ને તૂટી જતું હોય. એટલે હું નહોતો કરતો યુટ્યુબના વિડીયો. મને આરજે દેવકીએ બહુ કીધું કે બીજા લોકો કરી નાખે છે, તમારા વિડીયો ઉતારી ઉતારીને મૂકી દે છે, તમારે એક તમારી ચેનલ તો ખોલવી જોઈએ. એટલે એ મેં કોરોનાની અંદર પછી ફૂલફ્લેજ શરૂ કરી. અને બધાને એવું હોય છે કે મારે સ્પેસમાં બીજું કોઈ હોય જ નહીં,
તમારા પ્રશ્નનો જવાબ છે ને એ આટલી ભૂમિકા મેં એટલે બાંધી કે દરેક માણસ સોશિયલ નેટવર્કમાં આવીને શેર પોતાનું જ કરતો હોય, બીજાનું શેર નથી કરતો. અને આ મારે જાહેરમાં નિખાલસતાથી કહેવું જોઈએ, પ્રિય મોરારી બાપુ પાસેથી હું શીખ્યો કે મંચ તમારો હોય પણ તમે બધાને આપી દો મંચ અને તમે ગોઠવાઈ જાઓ. કે તમે એમ કહો કે આ વ્યાસપીઠ છે, એમાંથી આ આવે, આ આવે, આ આવે, આ બોલવા આવે, આ ગાવા આવે, આ આવે, તે આવે, ક્યારેક એમને ખસી જવું પડે, ક્યારેક કોઈક માણસ છે એ ન પણ એને પેલું અનુકૂળ હોય, પણ બાપુ બહુ જ પ્રેમથી કે ના આપણા મહેમાન છે ને આપણે બોલાવ્યા છે, ભલે જે એને કહેવું હોય કે કરવું હોય કરે. આવું શીખ્યો કે ભાઈ આપણે છે ને આપવું જોઈએ. આપણે જેટલા ધણી થઈને બેસી જાય તા કે કાંઈ આ આપણી ફોર ફાધર્સ પ્રોપર્ટી નથી આ કોઈ સોશિયલ મીડિયા, એ તો તમને એક વહેતી નદીની અંદર થોડોક બે ચાંગળા ભરવા માટે મળ્યા છે, એ વહેતી નદી તો રહેવાની જ છે તમે નહીં હો ત્યારે. એટલે મેં નવરાત્રિએ જ્યારે આખું ઘર બધા એમને બેઠા હતા કોરોનામાં, નવરાત્રિના ગરબા થતા જ નહોતા, ત્યારે નક્કી કર્યું કે નવ ઉર્જાઓ એટલે અલગ અલગ સ્ત્રીઓને મારી ચેનલ આપી દેવી. વાહ. કે તમે એ તમે મૂકો, તમારી વાત મૂકો, તમે તમારી કથા કહો, તમે તમારા જીવનમાં શું કર્યું એ વાત કહો. પછી તો એનો એટલો બધો રિસ્પોન્સ મળ્યો કે પાછળથી બીજી પાંચ સાત પણ એપિસોડ અમે બનાવીને મૂક્યા. અને મેં કાયમ એવું રાખ્યું છે કે ભાઈ જ્યાં કોઈક સરસ વાત થાય તો એમ કહું લાવો ને. હમણાં વિનોદભાઈ, તુષારભાઈ અને રહીશભાઈ રાજકોટમાં પેલા મિતુલભાઈનો અમારો કાર્યક્રમ કરવા માટે આવેલા, મેં એમ કીધું બધું તમે મૂકતા નથી કે વિડીયો મને આપો, હું મૂકી દઉં. મને ખબર છે કે એ વિડીયો કે બધા જ લોકોને જ જોવાના, ઇટ્સ અ ક્લાસ પ્રોગ્રામ, પણ કમસે કમ સારા સાહિત્યકારો ભેગા થઈને રાજકોટમાં આવીને મારા આંગણે વાત કરી ગયા મારા ગામમાં, તો એ પ્લેટફોર્મ હું આપી દઉં ખોલીને. આટલું તો આપણે કરી શકીએ. અને આ બધાએ કરવાની જરૂર છે. બધા પોતાનું જ શેર કર્યા કરે છે એમાં કાંઈ વાંધો નથી, એના માટે તો જગતમાં બધાએ પોતાની પ્રોફાઇલ બનાવે, પણ બીજાનું સારું લાગે એ જો તમે શેર કરશો ને તો ધીરે ધીરે, નહીતર તમારા માત્ર અનુયાયીઓ પેદા થશે, પણ તમે એને અનુયાયીઓ બનાવવાને બદલે એને પ્રેમથી બાવડું પકડીને બેસાડી દેવાને બદલે ખભે હાથ મૂકીને કહેશો ને કે દોસ્ત જો આ તારાઓ કેવા સરસ દેખાય છે, આ ચંદ્ર કેવો ખીલેલો છે અને આ સૂર્યનો પ્રકાશ કેવો છે, તો ક્યારેય એને તમારામાંય રસ ઓછો નહીં થાય અને એનું ક્ષેત્ર વિસ્તરશે ને તો એ તમને સારા બનાવશે. તમે સારા વાચકો પેદા કરશો કે જે 50 વસ્તુઓ વાંચે તો કાલ ઉઠીને તમે ક્યાંક ભાન ભૂલી ગયા હશો ને ત્યાં તમને ટકોરશે કે જયભાઈ આ લેખ આમ નહીં, આમાં આમ જામ્યું નહીં બરાબર. એ જવાબદારી તમારી છે. કલ્ટિવેશન તમે કરો, ખેતી તમે કરો તમારા ઓડિયન્સની. સરસ. સાઈરામભાઈ, યુવાનોમાં હતાશા અને એને લીધે ડિપ્રેશન, પછી આત્મહત્યાનો વિચાર આવે ને ઘણા બધા યુવાનો આત્મહત્યા કરે પણ છે, આપણે છાપામાં છાશવારે વાંચતા હોઈએ છીએ, તો એ હતાશાને દૂર કરવા માટે યુવાનોએ શું કરવું જોઈએ? બહુ આખું એક સેશન થઈ શકે એવડો સવાલ છે, પણ હું સમય પ્રમાણે ટૂંકમાં કહું તો વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ વધી રહ્યો છે ઝુકાવ. ક્યાંક માત્ર યુવાનોનો વાંક છે તો ક્યાંક એના પરિવારજનો, કે ઘરમાં જ દીકરા દીકરીને આપણે એટલું ટોર્ચરિંગ જ કરી રાખીએ છીએ, એટલું એને સુધારવાનું આમ બધાય જાણે સુધારવા જ મંડ્યા હોય, એટલે એને ઘરમાંથી કોઈ લાઈક નથી કરતું ને એટલે એ ફેસબુક ઉપર લાઈક ગોતે છે. વાહ. આવું પહેલું મારું માનવું છે, બધામાં નહીં આવું બનતું હોય કદાચ, પણ એને કોઈ એની આજુબાજુમાં તો લાઈક કરતું નથી એટલે એક ફોટો પોતાનો બર્થડેનો મૂકે છે, તો એને કોઈ ટર્કીમાંથી ને દુબઈમાંથી ને, વર્ચ્યુઅલ તો ફેક વર્લ્ડ છે કે એમાં હાચા ખોટા સ્ત્રી પુરુષ પાત્રો પણ આગા પાછા હોય છે એમાં, પણ એમાં સાહેબ જવાબદારી લેવાની નથી. હા, દેવા કે મારે આમ અંગૂઠો, એક સમયે અંગૂઠો આપણે બતાડતા હતા, હવે એ લાઈક છે, આ સમય બદલો છે આપણો, બતાડતા ને પેલા ઠેંગો. તો ક્યાંક વર્ચ્યુઅલ વર્લ્ડ એક ફેક વર્લ્ડમાં એ રાચે છે, એટલે એને સાચા મિત્રો બનાવતા જ આવડતા નથી દાખલા તરીકે. તો એક્ચ્યુઅલ વર્લ્ડ તરફ એની સૂગ અને વર્ચ્યુઅલ વર્લ્ડ તરફનો એનો ઝુકાવ ક્યાંક હતાશાનું કારણ બને છે. અને પુસ્તકો વાંચતા બંધ થઈ ગયા, ફેસબુક ઉપર બે કલાક બેસશે પણ બુકને ફેસ નહીં કરે, એટલે ક્યાંક લોચો પડે છે કે આ શ્રેષ્ઠ મિત્રો છે. ચાલો કથા ને સત્સંગ ને મંદિર ને તો બહુ દૂર છે એનાથી, હું એમાં બધાને એમ નથી કહેતો, કારણ કે એના કાન જ બંધ થઈ જાય છે કેટલે બધા, કે ભાઈ આ લેક્ચર આપવા આવ્યા છે, એટલે આખી એક પેઢી એવી છે કે એ સર્ચ જ નથી કરતી. અને એવું નથી કે યુવાનો કંઈ કથા નથી સાંભળતા એમાં, પણ આને હતાશામાંથી દૂર કરવા હશે તો મિત્રો બનાવતા શીખવું પડશે. દરેક માતા પિતાએ પહેલાં એનું મિત્ર બનવું પડશે કે ભાઈ, તુષારભાઈ એક વાત સરસ કીધેલી કે તમે ને હું વરસાદમાં પલળ્યા હોય તો આપણે આપણા જ ઘરે જઈએ કે આપણી બાજુના ઘરે? જય ભાઈ શું કરો, તમે તમારા જ ઘરે જાઓ, ગમે એવા ખરાબ કપડાં થયા હોય તો તમારા જ ઘરે જાઓ. અશ્વિનભાઈ તમે તમારા ઘરે જાઓ ને. આપણે આપણી 20 વર્ષની દીકરીને દીકરાને માથે હાથ મૂકીને કહેવું પડશે કે બેટા ભૂલ થાય થાય તો માંધો નહીં, કપડાં બગડે ને તો એ ઘરે આવજે, હું સાચવી લઈશ. વાહ વાહ. આટલો વિશ્વાસ આપણે એને અપાવવો પડશે કે કદાચ જિંદગીમાં ભૂલ થાય તો કોનાથી નથી થઈ ભાઈ,
કોઈ માણસ અહીં બેઠેલો કે મહાન થયેલો પણ ભૂલ વગર આગળ આવ્યો જ નથી, બહારનો આવ્યો કદાચ બને, તો ભૂલોની સામે હતાશા બહુ છે કે મને ક્યાં કહી દેશો તો કેટલા સુસાઇડ તો એટલે થાય છે કે આ ભૂલ મારા પિતા મને માફ નહીં કરે, અમારી મા મને માફ નહીં કરે, એટલે એ ગિલ્ટી ફિલ્મ વયો જાય છે. ત્યારે મા બાપ કે મિત્રો, અને હું એમ કહું છું કે અહીં બેઠેલો દરેક યુવાન, દરેક વ્યક્તિ, કોઈના જીવનનો લાસ્ટ કોલ તો બનવું જોઈએ કે આ માણસ છે ને મારી હારે એવો જોડાયેલો રહે કે મરતા પહેલા મને એકવાર તો ફોન કર્યા વગર મરશે નહીં. વાહ. અને મને એનું ગૌરવ છે ભાઈ શ્રી આપના આશીર્વાદથી કે હું મારા જીવનમાં ઘણા બધા મિત્રોનો લાસ્ટ કોલ છું. અને આટલું કરી શકાય છે તો આપણે કાંઈ, મને કાંઈ શાસ્ત્રો નથી આવડતા, મને તો મારી પાસે બહુ ટૂંકો પન્નો છે પણ મને અઢીની મોટર, અડધાની મોટર અઢીનું કામ આપે છે. હું વાત કરી દઉં છું મોટી, પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે હતાશા દૂર કરવી હશે તને મિત્રો બનાવવા પડશે. તમારે તમારા બાળકને, યુવાન દીકરા દીકરીઓને લાઈક કરો, સતત એની ઉપર વોચમેન થવાનું છે. આપણી કઠણા એ છે કે આપણે પોલીસ અને જજ થઈ જાય છે આપણા યુવાન દીકરા દીકરીઓ માટે, કે આ પોલીસ થઈ જાય છે અને આમ નથી જ કરવાનું અમારા ખાનદાનમાં કોઈ. અરે ભાઈ શું છે યાર, સમય બદલો છે તો એની હારે તો રહેવું પડે. એના પોલીસે ન થાવ, એના જજે ન થાવ, સંતાનોના વોચમેન થાવ. વાહ, બહુ કડક વોચમેન થાવ તો કદાચ હતાશા અને આત્મહત્યામાંથી યુવાનોને બહાર કાઢી શકાશે. જયભાઈ, યુવાનોના આપ ખૂબ પ્રિય છો, તો યુવા પેઢીનું આ ડિજિટલ યુગમાં ભવિષ્ય શું છે અને યુવાનોમાં તમને શું ગમે અને શું ન ગમે એના વિશે જરા વાત કરો. હું તો એમ માનું છું કે ડિજિટલ યુગમાં યુવા પેઢીનું જ ભવિષ્ય છે. જે માણસો એવું માને કે આ યુગ મારા માટે નથી, એ જ મિનિટે સમજી લેવાનું કે એની ઉંમર થઈ ગઈ. હું તો અનુભવ કરીને જોઉં છું કે જે આપણને કોઈક મોટા પ્રસંગોમાં બાજુમાં લઈ જઈને પોતાની આત્મકથા સંભળાવવા માંડે ને, એટલે આપણે સમજી લેવાનું કે હવે આમનું પૂરું થઈ ગયું છે. કારણ કે આ અમે સ્વીકારી લીધું છે કે આ ચેપ્ટર પૂરું થઈ ગયું, આમાં નવા પ્રકરણો ઉમેરી શકાય એમ નથી, ગ્રંથ આપણો પૂરો થઈ ગયો આ જીવનનો, તો જ આટલી આત્મકથા સંભળાવે ને, નહીતર તો ફ્યુચરના પ્રોજેક્ટ કયા છે એની વાત ન કરે કે હવે મારે કરવાનું જ શું, આ તો થઈ ગયું એની જ કથા કરે છે. એટલે ડિજિટલ યુગ તો યુવાનોનો યુગ છે. મને તો યુવા પેઢીમાં હું કાયમ એમ કહેતો હોઉં છું કે નવી પેઢી ક્યારેય બગડતી નથી હોતી, નવી પેઢી બદલાતી હોય છે. આપણે એ બદલાવને સહન નથી કરી શકતા ને, એટલે આપણને બગડેલા લાગે છે. ઘણી વખત આપણને જે નથી મળ્યું એને મળી ગયું હોય છે ને, એટલે આપણને વંઠેલા લાગે છે. આ તો મૂળ આપણને કરવું હતું પણ આપણો ચાન્સ લાગ્યો નહીં, અને હવે આ લોકોને તો બહુ ઇઝીલી લાગી જાય છે, એટલે બધાને એમ થાય છે કે આ બિલકુલ ખરાબ કહેવાય, આને તાત્કાલિક રોકી દેવું જોઈએ. એટલા માટે કે અમને નહોતું મળ્યું, તમને શું મળે. એટલે ડિજિટલ યુગ જે છે એ યુવાનોને મોકળાશ આપી છે. સાહેબ, આ જગતની અંદર જેટલી સ્ત્રી મુક્તિની ને નારી સશક્તિકરણની કથાઓ અને ક્રાંતિઓની વાતો થઈ, હમણાં મહિલા દિન આવશે, એ તમામ આંદોલનકારીઓએ મહિલાઓને મુક્ત નથી કરીને, એટલી મહિલાઓને ઇન્ટરનેટે મુક્ત કરી દીધી. આખા જગતની મહિલાઓ ઇન્ટરનેટને કારણે એકબીજાના કનેક્શનમાં આવી, પોતાની વ્યથા કહેતી થઈ, પોતાની ફરિયાદ મુક્તિ થઈ, પોતાની જે શોષણ હતું એની વાત ખુલીને બીજા સામે મુક્તિ થઈ. તો આ ટેકનોલોજી જે છે એને ડિજિટલ યુગ એટલે આમ બહુ મૂંઝાવવાની જરૂર નથી. એક અને શૂન્યથી રચાય છે દુનિયા, એ ડિજિટલ યુગ, અને એક અને શૂન્યનું સર્જન જે સંસ્કૃતિએ કર્યું ને, એ સંસ્કૃતિના ધામમાં આપણે બેઠા છીએ. તમે વિચાર કરો, એક અને શૂન્યનું સર્જન તો ભારતે કરેલું છે અંકશાસ્ત્રની અંદર, ગણિતની અંદર. તો આ યુગ જે છે એ કંઈક આમ જુદો છે ને બહારથી આવેલો છે, એવું શું કેમ માનવું? આપણે જે બે પગથિયાં ચૂકી ગયા, એ કોક ચડી ગયું, બાકી સીડી તો આપણે જ ચડવાની છે, આખી માનવ જાતે ચડવાની છે. ભાગ્યેશભાઈ એક બહુ સરસ વાત એક પ્રવચનમાં કરેલી કે ગાંધીજીએ 11 મહાવ્રતો આપ્યા છે, એમાં 12મું મહાવ્રત ભાગ્યેશભાઈના શબ્દો છે કે 12મું મહાવ્રત છે સોશિયલ મીડિયાનો વિવેક. વાહ વાહ વાહ, એક તાલી તો બનતી એમને, મને બહુ ગમ્યું હતું. વાહ, કે સોશિયલ મીડિયાનો વિવેક જો આવે, તમે કીધું કે એમાં ફ્રીડમ છે પણ જો વિવેક જન્મે ને તો સોશિયલ મીડિયા જેવી ઘટના જ કોઈ નથી. અરે ભાગેશભાઈ, તો ઘોર અંધારીએ નીકળ્યા ચાર અસવાર એવું કરી, અને ગૂગલ ને ફેસબુક ને બધાને ચાર અસવાર કીધા છે કે અત્યારે આ ચાર અસવાર કયા છે, તો બહુ સરસ આખી એનેલોજી આપેલી અમને. વિવેક જન્મે તો મારી દ્રષ્ટિએ એ યોગ્ય છે. અને બીજું, ડિજિટલ યુગમાં તમે, હમણાં આપણે વાત થઈ કે ભાઈ પેરેન્ટિંગ, તો જ્યારે તમે પેરેન્ટ્સ જે છે એ કરો, એની કોપી જ કરી રાખો, તો કોઈ નવો યુગ આવે જ નહીં તમારા જીવનમાં. રાઇટ બ્રધર્સના માતા પિતા હતા, એ તો પાદરી હતા, ચર્ચની અંદર પાદરી તરીકે એમના પિતા છે. એ રવિવારે દેવળમાં માંસ લેવા જતા, એમાં માણસ ઉડી શકે એવી વાત હતી જ નહીં બાઇબલની કહાનીઓમાં. છોકરાઓ એન્જિનિયર થયા, વિમાન ઉડાડ્યું. તો મમ્મી પપ્પા જીવે એમ જ તમે જીવતા હોત તો તમારા હાથમાં સ્ટીવ જોબ્સનો મોબાઈલ ફોનનો ટચસ્ક્રીનવાળો, એ કંઈક તો એવું કર્યું ને એણે કે જે મા બાપે નહોતું કર્યું. એટલે આ કુદરતનો જે ઘડવૈયો કહેવાય, સર્જનહાર કહેવાય આ જગતનો, એને રસ છે કે છોકરાઓ થોડાક બળવાખોર થાય, એને રસ છે કે છોકરાઓ જૂનું તોડે અને નવું ઘડે, તો જ આ જગત આગળ ચાલશે. એટલે એ પાંદડાઓ જે પીડા થાય છે એને ખેરવી નાખે છે અને નવી કૂપળો માટે જગ્યા કરી નાખે છે. યહૂદી કહેવત કદાચ ભૂલતો ન હતો, હું જાપાનીઝ કહી દઉં તોય તમે તો સ્વીકારી લેશો, પણ
પણ મને મને સાંભળ્યું યહૂદી કહેવત છે કે દુનિયાનું સૌથી ખરાબ ઝેર પોતાના બાપની સંપત્તિ છે. આ યહૂદી કહેવત છે. સુભાષચંદ્ર બોઝને એના પિતાશ્રીએ કીધું હતું, જે શાહબુદ્દીન સાહેબ પણ ઘણી વાર કહેતા હતા, કે પોતાના બાપની અમીરાઈ જેવી ઝેરી ગરીબાઈ આ દુનિયામાં બીજી કોઈ નથી. એટલે જે લોકોને બધું તૈયાર મળી ગયું છે ને, એ લોકો અત્યારે તમે જુઓ છો એ યુવાનોને એક બાજુ રાખો, અને જે મહેનત કરે છે, કોઈ એમ કે યુવાનો બગડી ગયા છે, તો જે હું જયભાઈ સમજ છું કે આપણી વખતે એક મારી પેઢી સુધી, મતલબ હું 45-46 થયો, અહીંયા 40 ઉપરના જેટલા બેઠા છે અશ્વિનભાઈ, તમારા ને મારા અને બાળપણને ભાઈશ્રીના બાળપણ સુધી બીડીથી વધારે બગાડો જ નહોતો. વધી વધીને હાઈટેક હિમાલયની ચોટોક્સ વધી બીડી પી આવ્યો, અને એ એક જ બ્રાન્ડની પાછી, બીજી બ્રાન્ડની તો ગામમાં મળતી નહોતી. શિવાજીનું ઠૂઠું પી આવો, આટલી બગાડો હતો એની વચ્ચેથી આપણે બધા મોટા થયા. બીજા ઓપ્શન જ નહોતા સમજો બગડવાના. અત્યારે કેટલા બધા ઓપ્શન્સ છે, અને છતાંય આજની 20 વર્ષની દીકરી એકલી દિલ્હીમાં, અમદાવાદમાં, રાજકોટમાં રૂમમાં રહીને જીપીએસસીની તૈયારી કરે છે, અને સેલ્યુટ જ કરવી પડે બોસ. ઇન્ટરનેટ ઉપર બધું એને મળે છે, છતાંય 20 વર્ષનો દીકરો સંયમિત રીતે, એ ડ્રગ્સ નથી લેતો, એનો એની આજુબાજુ મળે છે, રાજકોટમાં, અમદાવાદમાં તો ડ્રિંક્સ એને મળે છે, અને છતાંય એ છોકરાઓ છોકરીઓ એ મહેનત કરે છે. તો આને ભાંડવા કરતાં આને ખભે હાથ મૂકી, અને જો આને થોડોક પ્રેમ વાલપૂર્વક એને સમજાવવામાં આવે, તો મારી દ્રષ્ટિએ આ યુવાની જે કરી શકશે ને, એ ભારતને માસતા ઉપર 100% બેસાડશે. અને અશોકભાઈ એક વાત જે તમે પૂછ્યું કે શું ગમે ને શું ન ગમે, તો હું એ ઘણી વાર કહું છું કે આ જે સાયરામે વાત કરી ને, સાયરામ બહુ સાચી વાત છે. હું તો એમ કહું છું કે આપણે એવું માનીએ છીએ કે યુવાનો બધા ભૂલો જ કરે છે ને, ખબર નથી પડતી ને, આપણે ઠેકો લીધો છે ને સમજાવવાનો, શીખવાડવાનો, કારણ કે આપણે એને પૂછતા જ નથી કે ભાઈ તને શું ખબર પડે છે, અમને શું નથી પડતું, તો અમને કહે. એને જો જગ્યા આપશો તો એ તમને કહેશે. આપણે જે લેબલિંગ મારી દીધા છે ને, એ અન્યાય કરે છે ને. આપણે એમ માનીએ છીએ કે યુવાનો પ્રેમ કરતા થઈ ગયા એટલે યુવાનો ખોટું કરે છે, તો કહું છું કે ભારતનો તો આખો વારસો જ પ્રેમનો વારસો છે. બિલકુલ. આપણે તો એક ભગવાન છે, એને જ મરજ કરીને નથી બેઠા. ભારતના કયા ભગવાને માગું નાખીને લગ્ન કરી રહી, મને સમજાવો. જેને કોઈ કથા કઈ યાદ હોય, આ રૂકમણીનું હરણનો આખો વિવાહ છે ના, કે આમ સીતાને જોઈ ગયા પછી જ નક્કી કર્યું કે કોના દીકરી છે, શિવનું ધનુષ તોડીએ એવા પરાક્રમ તરીકે. માગું ક્યાં નાખ્યું છે? વિશ્વામિત્રને ભેગા ગયા હતા અસુરોને મારવા માટે, વિશ્વામિત્ર જનકરાજને મળવા ગયા, એમાં સીતાને મંદિરે જતા માટે રામે જોયા ને એમ પૂછ્યું કે કોણ છે, અને પછી ખબર પડી કે શિવનું ધનુષ જો તોડે તો આવી શકે એમ છે. અને આ એનું તુલસીદાસજીએ તો ચોપાઈમાં બહુ સરસ વર્ણન કર્યું છે, આખો જે દ્રષ્ટ મળી એની, અને પછી શિવનું ધનુષ તોડ્યું. દશરથ રાજે ક્યાં માગું નાખવા ગયા હતા? ચાલો એ આપણે ત્યારે હતા નહીં, એટલે જનકરાજે એ માગું નથી મોકલું, દશરથ રાજે નાખવા નથી ગયા. અને આ બધી વાતો પછી આને જ ખબર હોય ભાઈશ્રી, મુદ્દાની વાત મને ઈ છે કે આ બધું એકે જો પરણેલા કોઈ આમાં બોલે, આ માગા નાખવાનું કોણ કોનું માગું નાખવા ગયું, આમાં જે આ વ્યક્તિની માસ્ટરી છે, આમાં એને કેટલું જ્ઞાન છે ભાઈશ્રી. ખમા બહુ સરસ. શિવે તો આખી આ શક્તિપીઠ રચી નાખી, આ 51 શક્તિપીઠ સતીને વૃદ્ધેને લઈને તાંડવ નૃત્ય કર્યું. આ તો લવ સ્ટોરી છે આખી, કેવી અદ્ભુત લવ સ્ટોરી. અમે ભાઈ શ્રી આજનું સેશન યુવાનોની હારે જેમ વાર્તાલાપ થઈ શકે એટલે પ્રવચનો નથી રાખ્યા, આપને પૂછ્યા વગર ને ભાગેશભાઈ ને પૂછ્યા વગર અમે એટલે લીધું કે હળવું ફૂલ તો હોવું જોઈએ, થોડું, કારણ કે યુવાનો જો સંવાદ થાય ને, સંવાદ એર ઇન્ડિયા પીધેલા જેવા ન હારા લાગે. ના ના ચાલો, એટલે હું કહેતો તો એ ખાલી વાત પૂરી કરી લો, આપણે આ ટ્રેક ફરી ગયો તો થશે જ નહીં, કૃષ્ણ શિવની વાત પૂરી થશે જ નહીં. હા જયભાઈ, હું ખાલી એટલું કહેતો હતો કે આપણને જે યુવાનોમાં નથી ગમતું ને, એમાં યુવાનો દોષી નથી. આપણને જે નથી ગમતું એ ઘણી બધી વસ્તુઓ તેને વારસામાં મળેલી છે. આપણે કહીએ છીએ કે યુવાનોને અશ્લીલતા ગમે છે, તો મારે તો જેટલા ખાનદાનમાં હું જોઉં, મારી ત્રીજી ચોથી પેઢી મારા મામી અહીં બેઠા છે, અમારે આમ મોસાળમાં જઈને જોઉં ને, અમારે આમ પિતૃપક્ષે જઈને જોઉં, તો 8-8, 9-9, 10-10 ભાંડરડા તો હતા, તો આ બધા કંઈ વૃક્ષો ઉપર તો ઉગ્યા નથી. તો આપણે એમ કહીએ તો આપણા વડીલો બધા હતા જ ને, પરાક્રમી પુરુષો હતા, પરાક્રમી બે સ્ત્રીઓ હતા, કાયદેસર ચોપડે ચડેલા, નોંધાયેલા છે આ બધા તો બરાબર. એટલે યુવાનોને જે નથી ગમતું એ બાબતમાં આપણે જે કહીએ કે આ કારણથી યુવાન નથી ગમતો, ભ્રષ્ટાચાર આપણે એને વારસામાં આપ્યો, લાગવકશાહી આપણે એને વારસામાં આપી, પરીક્ષાની પદ્ધતિની સિસ્ટમ હમણાં સાયરામજીની વાત કરતો તો આપણે એને વારસામાં આપી, એને સુધારવાનો મોકો તો આપણે દેતા નથી ને, બધું ઉપર ઉપરથી નાખ્યા કરીએ છીએ. પણ એટલે જે લોકોને એમ લાગે છે કે યુવાનોમાં નથી ગમતું, એ મને બહુ ગમે છે કે આ પારદર્શક પેઢી છે, સપના જોનારી પેઢી છે, સુંદરતાને પ્રેમ કરનારી પેઢી છે, અને નાચનારી ગાનારી હસનારી પેઢી છે, મુક્ત મને જીવનારી પેઢી છે. પણ નથી ગમતું ને, હું તમને કહી દઉં કે એમાં ઊંડાણ નથી ને, મને નથી ગમતું. ઉધારના વિચારોથી દોરવાઈ જાય છે ને, મને નથી ગમતું. સીધું કોપી પેસ્ટ કરીને જ સર્જક થઈ જાય છે ને, એ મને નથી ગમતું. પોતે ઓપિનિયન ગીવર થવાને બદલે
ઓપિનિયન મેકર થવાને બદલે ઓપિનિયન ગીવર થઈ જાય છે ને, એ મને નથી ગમતું. ઓપિનિયન મેકર થાવ, મહેનત કરવી પડે. હમણાં તમે સરસ વાત કરી મિત્રોવાળી સાયરામ, એ વાતમાંથી મને વિચાર આવ્યો કે આપણે છે ને ઇન્વેસ્ટ નથી કરતા કોઈ સંબંધમાં. આજની જનરેશન પાસે ટાઈમ નથી, સંબંધોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. સંબંધ એમને ન કે માળીની જેમ માવજત કરવું પડે, નિંદામણના ઘાસ કાઢવા પડે, ખાતર આપવું પડે, છાંયડો આપવો પડે, તડકો આપવો પડે, કાંટા છે એમાંથી ગુલાબ ચૂંટતા આવડવું પડે, પછી 5 વર્ષે એક સંબંધ પાકો થાય. આટલો સમય નથી આપણી ભેટી પાસે. એટલે જે આછકલાઈને ઉંડાણને છીછરાપણું છે ને, એ જે છે ડિવોર્સને કારણે 10માંથી 4ના ડિવોર્સ. ભાઈ શ્રી, કોઈના પણ લગ્નની કંકોત્રી આવે ને એટલે મારે 3 વખત તો પૂછવું પડે કે જાવું કે નહીં, કારણ કે 6 મહિના પછી એ છૂટા હોય તો આપણો ફોટો તો વાયરલ હોય ને, ગયા હોય એટલે મોટે ઉપાડે. તો બીક લાગે છે કોઈની લગ્નની કંકોત્રીમાં કે ભાઈ અજાણ્યા હોય ને તો હા જોઈ લ્યો પહેલા. તો એમાં સહનશક્તિ, ટોલરન્સ નથી ઘટતી જાય, ટોલરન્સ નથી રહ્યું કે સીધી વાત છે. એને એમ થયું કે અમને બધું મળવું જોઈએ, અમે સીધા આમ આમ પ્રિન્સ જ છીએ એટલે બધું જ જ્યાં મળે છે પ્રોસેસ થયા વગર. એટલે નિત્યાનંદ તુષારનો વાગેશભાઈ એક સરસ શેર હતો કે હમે જો ખૂબસૂરત નજર આ રહી હૈ વ્યસનો તરફ. મને જે તમને નથી ગમતું એ વાત ને, મને નથી ગમતું એ કે વ્યસનો તરફ જે ખેંચાઈ જાય છે. ફિલ્મ સ્ટારો એના રોલ મોડેલ છે. ફિલ્મ સ્ટાર કોઈ સિગરેટ પીવે છે એટલે આ ભાઈ એની સ્ટાઇલમાં હેરસ્ટાઇલ રાખે છે. એટલે નિત્યાનંદ તુષાર લખે છે કે હમે જો ખૂબસૂરત નજર આ રહી હૈ, હમે જો ખૂબસૂરત નજર આ રહી હૈ, યે રાહે તબાહી કે ઘર જા રહી હૈ. વાહ, જો જાગશું નહીં તો ઉડતું પંજાબ જેમ થઈ ગયું છે એમ ઉડતું ગુજરાત આવનારા 5-7-10 વર્ષમાં થઈ જશે, ગેરંટી. ડ્રિંક્સ પકડાઈ જતું હતું એટલે છોકરાઓ હોશિયાર છે, પડીકી ખાલી ગાંજાની સિગરેટ રાજકોટમાં અમદાવાદમાં સ્કૂલોની સામે દુકાનોમાં. ભાઈ આ જાહેરમાં કહી રહ્યો છું કે એવા માણસો અમને આવીને મળે છે કે સાયરામભાઈ તમે આવો, આપણે હેલ્પલેસ છીએ કે આ ક્યાંય તમે કહેવા જશો તો સાહેબ આટાઈ જશે આ વાત. એટલે ગાંજો 10મા ધોરણના છોકરાઓ ગાંજાની સિગરેટ, અને ખાલી એના કોડવર્ડ બદલાય છે ખાલી. એટલે જો જાગશું નહીં અને વોચ નહીં રાખીએ, માતા પિતાને બધાને અમારી પ્રાર્થના છે, યુવાન દોસ્તોને કે પોતાની જુવાની વેડફાઈ, એને ખબર જ નથી એકાદ વખત લટ લડી ગઈ એટલે પછી એમાં કે પતનનો રસ્તો ઢાળવાળો છે ને પાછો ચીકણો પણ છે. જો જાગશું નહીં તો લસરી જશું. અને વણાકવાળા રસ્તા સુંદર લાગે પણ અકસ્માતની શક્યતા ત્યાં વધારે હોય. પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન, તમાકુ ખાવાથી તેજ વધે, અને ગુટકો ખાવાથી જ્ઞાન, બીડી પીવાથી બુદ્ધિ વધે, અને સિગારેટ પીવાથી શાન, પણ આમાંનું એક પણ લેવાથી બાપાનું કાંઈ ના વધે. એટલે વ્યસન મુક્તિની આપ વાત કરો છો ને હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે પીને વાલે પીને કી ચાહત સજા કે પી, પીને વાલે પીને કી ચાહત સજા કે પી, પીના હૈ તો હરિનામ કા શરબત બના કે પી. આપણે પીવું હોય તો આપણી પાસે ઘણા પ્યાલા છે. જયભાઈ, તમને પૂછવું છે કે યુવાનો અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા તરફ ઘણું ઝોક હોય છે એમનો, તો એવા યુવાનોને આપ શું કહેવા માગો છો? એકચ્યુઅલી એવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જે જગ્યાઓ હોય ને, તમે શાંતિથી જો જુઓ ને આ બધી પરીક્ષાઓના આંકડા જે છાપામાં છપાતા હોય કે 3,000 જગ્યાઓ હોય ને 8 લાખ 9 લાખ 10 લાખ એટલા કેન્ડિડેટ એની અંદર ધક્કામુક્કી કરતા હોય. હવે બધા આપણે એમ નથી માનતા કે રસ્તા ઉપર જ બેઠેલા છે, પછી અમુક લોકો બીજી વાર ટ્રાય કરતા હોય, અમુક લોકો બીજું કામ કરતા કરતા પરીક્ષા દેવાની ટ્રાય કરતા હોય, પણ આપણને ખબર જ છે કે જ્યારે પરીક્ષાનું પરિણામ આવશે ને ત્યારે સમાજ 3,000ને વિનર કહેશે અને બાકીના જે 9.5 લાખ કે 10.25 લાખ હશે ને એને લૂઝર કહેશે. અને જીવવાનું આપણે આ લોકો સાથે છે. તમે જ્યારે ઘરની બહાર નીકળશો ને ત્યારે ટોપર થયેલો ડોક્ટર કે ટોપર થયેલો આઈપીએસ ઓફિસર તો એની ચેમ્બરમાં એસીમાં બેઠો હશે. તમને રોડ ઉપર જે ભટકાવાના છે ને એ તો તમે જે આ 97માં કાઢી નાખે ને જે બધાને એ જ ભટકાવાના છે. તમારી જિંદગી એના હાથમાં છે. એ લોકો કેમ વર્તે છે, એ લોકો કેમ જીવે છે, એમ સમાજ બનવાનો છે. તો એ જ મારે વિદ્યાર્થીઓને ખાસ કહેવું છે કે તમે પરીક્ષાને આખરી તક ન માનતા. પરીક્ષા જે છે એ એન્ટ્રી ટિકિટ છે, તમને કોઈ જગ્યાએ અંદર દાખલ થવા દેવા માટેનો દરવાજો ખોલે છે. પણ આ સ્ટેજ ઉપર મને ચડાવી દીધા પછી બોલવાનું મારે છે, હું નર્તક હોઉં તો નાચવાનું મારે છે, ગાયક હોય તો ગાવાનું મારે છે. એ જો મારી અંદર ક્ષમતા નહીં હોય ને તો મને ખાલી કોઈ સ્ટેશન ઉપર મૂકી દેવાથી, મને તમે એરપોર્ટ ઉપર જ મૂકી જાઓ, પોરબંદરનું હામે જ છે, મારી પાસે ફ્લાઇટની ટિકિટ જ નથી, તું અંદર જઈને કરીશ શું? બરાબર, પણ અંદર જ નહીં જવા દે મને કોઈ ટિકિટ વગર. અને અંદર જવા પણ દેશે લાગ વખતથી તો ફ્લાઇટમાં બેસવા નહીં દે, ફ્લાઇટમાં કદાચ બેસવાય દે તો ઉતરીને શું કરીશ, કારણ કે મારે ત્યાં જવું જ નથી. એટલે સૌથી મહત્ત્વની વાત છે સ્પર્ધાત્મક પરીક્ષાના મિત્રો માટે મારે ખાસ કહેવું છે કે તમે પરફોર્મન્સ તમારું કોઈ પણ ક્ષેત્રમાં બેસ્ટ બને એવા પ્રયત્ન કરો, નહીં કાંઈ એક જ પરીક્ષામાં તમે કાયમ માટેના સપના મૂકી દો. તમારે ડિપોઝિટ કરી આ તૈયારી કરો. જનરલ નોલેજ, જીકે અમે નાના હતા અમને મજા એ આવતી,
અમારા મા બાપ અમને એ વાતો કરતાં કરતાં સરસ મજાનું સામાન્ય જ્ઞાન પીરસી પીરસીને આમ ચમચી ઉકના કોળિયા ભેગું ભરાવી દેતા, એ આજે રહ્યું નથી. આ પલાણા સાહેબ જેવા વિદ્વાના જે બેઠા હોય ને પોખાવાના છે, આ જીવતો જાગતો નોલેજનો ખજાનો છે. વાહ, યસ સર. નગીનદાસ સંઘી હોય, નરોત્તમ પલાણ હોય, આ બધા શું હતા? 100 વર્ષના શતાયુ લેવલના આજે ઋષિઓ છે બધા, આપણા જ્ઞાન ઋષિઓ છે. તો તમે વાંચો, વિચારો, જનરલ નોલેજ કેળવો, રીઝનિંગ કેળવો, ડિસિશન મેકિંગ કેળવો. તમે અધિકારી થઈ જશો પણ નિર્ણય શક્તિ તમારી અંદર નહીં હોય તો કોક તમારો ઉપયોગ કરી જશે. રાજ કપૂરને કોઈ ભાઈ શ્રી પૂછેલું કે તમે કદાચ ફિલ્મ સ્ટાર ન હોત તો, રાજ કપૂરે બહુ સરસ જવાબ આપેલો કે હું બૂટ પોલીશ વાળો હોત ને તો મુંબઈનો નંબર વન બૂટ પોલીશ વાળો હોત. વાહ વાહ, બહુ સાચું. ગુણ કેળવો ને યાર, આ થવું છે એ બહુ સારી વાત છે, પણ નીતર મારામાં આ એક ક્વોલિટી એવી છે કે આખી દુનિયાને મારી જરૂર પડશે. કાંઈક તો એવું છે, એટલે મારી સ્કૂલનું સ્લોગન છે કે બાળકને માર્કશીટના મોહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવતા શીખો. વાહ વાહ, કાબિલ બનો, કામયાબી તમારી પીછે પીછે. તો પછી સીધી વાત છે, એવરેજ બનશો તો કોઈ ભાવ નહીં પૂછે, એટલે બી એન એક્સલન્ટ, જેમાં છો એમાં નંબર વન બનો, હુકમનો એકો બનો, એ આ વાતનો સાર છે. અને અશ્વિનભાઈ, તમે નંબર વન બોલ્યા એટલે એક ખાલી નાનકડો ઉમેરો કરી દઉં, કારણ કે નંબર વનની ચાહત તો બહુ બધા લોકોને મોટી ઉંમરે હોય છે, એટલે એ ઉમેરો કરી દઉં કે આ જગતની અંદર છે ને બધાને બધું મળ્યું જ નથી. તમે જ્યાં ઊભો હોય ત્યાંથી તમે ઝીરોય શરૂ કરી શકો, વનય શરૂ કરી શકો. ત્યાં ક્યાં ઊભો છો એના ઉપર આધાર છે. સફરજન નીચે પડે તમને ખાવાનું મન થાય, અને તમે આઇઝેક ન્યૂટનો તમને કેમ નીચે પડ્યું એની ગણતરી કરવાનું એ મન થાય. તા એપ્રોચ ઉપર આધાર છે નંબર વનનો હંમેશા. એટલે હું ખાસ કહેતો હોઉં છું કે તમે છે ને જે નથી કરી શકવાના ને એમાં શક્તિ વેડફવાનું બંધ કરજો. સચિનની હાઇટ વધે નહીં, સચિન આટલું ક્રિકેટ રમ્યો, એની ઊંચાઈ વધી નહીં, એટલી ને એટલી જ રહી. પણ સચિનની આસપાસ ઊંચાઈવાળા લોકો બોડીગાર્ડ તરીકે ગોઠવાઈ જાય, ઊંચાઈવાળા લોકો નીચે ઝૂકીને એનો ઓટોગ્રાફ લેવા માટે આવી જાય. એણે પોતાની ક્વોલિટી જે જેનામાંથી, ટેલેન્ટ જેનામાંથી, એની હાઇટ એટલી વધારી દીધી કે એની હાઇટ ઓછી છે એ દુનિયા ભૂલી ગઈ. તમારી ખૂબીઓમાં જો તમે 100% રેડી દેશો ને તો તમારી ખામીઓ જગત ભૂલી જશે. મિત્રો, જયભાઈએ જે વાત કરી કે સ્પર્ધાત્મકમાંથી જે નથી જઈ શકતા એવા વિદ્યાર્થીઓ પછી ઘણીવાર જ્ઞાતિવાદનો હાથો બનતા હોય સાઈરામભાઈ, તો લોકસાહિત્યમાં એવું કંઈ ખરું કે એ આવા યુવાનોને કંઈક બળ આપી શકે? હા, બહુ સરસ સવાલ છે. મોસ્ટલી 100 વર્ષ આપણે ગણીએ લોકસાહિત્યમાં મેઘાણીભાઈને લીધે ગણીએ તો, મેઘાણીભાઈએ સૌથી વધારે બધી જ્ઞાતિઓને છાતી કાઢીને હાલતા કર્યા. કોઈએ તો મેઘાણીભાઈ, એક તાલી એમના માટે બનતી હોય. નહીતર ત્યાં સુધી રાજા રજવાડાઓમાં એક બે કોમ્યુનિટી વખાણ કરે ને એક બે કોમ્યુનિટી સામે બેઠી હોય, એ રાજાઓને લીધે શક્ય હતું. પણ મેઘાણીભાઈ એક એવા વ્યક્તિ હતા કે જેણે બધી જ જ્ઞાતિઓમાંથી વાતો ગોતી, ગીતો ગોત્યા, લગ્ન ગીતો ગોત્યા, હાલરડા ગોત્યા અને મૂક્યા. હવેનો સમય પાછો કઠણાઈ એવી આવી ગઈ અત્યારે કે હું જ્યારે કોઈ વાર્તા માંડું તો ઓડિયન્સ જે જ્ઞાતિનું બેઠું હોય એ જ જ્ઞાતિનો જો એ પાત્ર હોય તો વાંધો જ નથી કાંઈ, પણ એ ઓડિયન્સને કોઈ બીજી જ્ઞાતિ માટે પ્રિજ્યુડાઈઝ હોય અને મેં એની વાર્તા માંડી દીધી તો માથાકૂટ થઈ પડે. અને કેટલા બધા આપણે જોઈએ છીએ, મારે કોઈના નામ લેવાની જરૂર નથી, પણ કેટલી બસ દરેકે પોતાની જ્ઞાતિ વિશે કેમ આમ બોલે? જ્યારે કથાકાર છે, કલાકાર છે, એ તો સમાજના અરીસા છે ભાઈ. એ તો સમાજને દર્શાવે છે કે આવા હતા તમારા વડીલો, હો ભાઈ, તમે જેવા હોય એવા જ કળા એમાં. એ તો ખાલી અરીસો લઈને ઊભા હોય છે. તો મારું એવું માનવું છે કે લોકસાહિત્યને જ્યારે તમે જ્ઞાતિ પ્રધાન, એમાં હોય છે જ્ઞાતિની જ વાતો, કારણ કે 100 વર્ષ પહેલાં તો એ બધું બોલાતું, એવા શબ્દો બોલાતા, જ્ઞાતિને વાલથી એ બોલાવતા, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિની સામે બેહીને કહી શકતી, સુધારી શકતા. હવે એવું પોસિબલ જ નથી, નહીંતર માફીના જ વિડીયો અમારે લગભગ બનાવીને તૈયાર રાખવા પડે દરેક જ્ઞાતિના. અત્યારે એવું વાતાવરણ થઈ ગયું, બોલો 42 નંબરની મોકલી દઉં તમને, એવું વાતાવરણ આપણે દે છે ને સાહેબ. આમ લાગણી વેવડાવવા માટે નથી હોતી, દુભાવવા માટે, દુભાવવા માટે છે. અને આ અને એમાં ધાર્મિક લાગણી તો વારે ઘડીએ દુભાઈ જાય છે, મારી ધાર્મિક લાગણી દુભાણી. એટલે મુદ્દો આમાં ઘટના એ છે કે લોકસાહિત્યમાંથી જોગીદાસ કુમારની વાર્તા કરું છું હું જ્યારે, ત્યારે હું માત્ર કોઈ એક સમાજને આગળ નથી વધારતો, એની અંદર રહેલા ગુણની, સદગુણોની સંધ્યા આરતી છે લોકસાહિત્ય. તો સદગુણ તમે જ્યારે અમરબાની વાત માનો છો ત્યારે તમને સેવાનું ગુણ કેન્દ્રમાં રહેવો જોઈએ કે આ દેવીદાસ બાપાએ કેવી સેવા કરી સાહેબ આ આ સમયમાં. તો એ જ્યારે તમે દાન મહારાજની વાત વાર્તા સાંભળો છો ત્યારે એની અંદર રહેલી કરુણાના ગુણને પ્રાધાન્ય આપો ને એને, કે આ કેવો. તમે જોગડાની વાત સાંભળો છો ચાંપરાજવાળાની, ત્યારે તમને એમ થાય કે પોતાના રાષ્ટ્ર માટે એક નાને નાનો માણસ એક ઢોલીને મરી જવાનું પહેલાં મન થાય, આ કેવડી મોટી વીરતાની વાત છે દોસ્તો. પોતાની માતૃભૂમિ માટે જોગડો સૌથી પહેલો મરી જાય છે. તો જે તે સમયે કદાચ મેઘાણીભાઈ આ આલેખી હોય છે ને એની અંદર એવો જ ભાવ હશે અશ્વિનભાઈ. એને ખબર નહીં હોય કે સંસ્કૃતિ ચિંતનમાં અશ્વિનભાઈ આવું કંઈ પૂછશે તેથી.
પણ 100% એણે આ ગુણોને જીવતા રાખવા માટે જ આ વાર્તાઓ લખી હશે. પણ જ્ઞાતિ વગર તો એ અસર જ ન કરે. પણ હવે એ સમય બરાબર પાક્યો છે કે જ્યારે કોઈ પણ લોકસાહિત્યની વાર્તા સાંભળો ત્યારે એ કોઈ પણ જ્ઞાતિની હોય, મારે આમાંથી શું લેવાનું છે, આ એંગલ જો દરેક યુવાન રાખે તો યુનિવર્સિટીઓમાંથી મળે ને એવું આપણા દુહાઓમાંથી મળી શકે એમ છે, આપણી વાર્તાઓમાંથી મળી શકે એમ છે, એની હું 100% ગેરંટી આપું. પણ તમારે એ જ્ઞાતિનો બાયસ ન રાખવો પડે, તમારે એ જ્ઞાતિની દરેક વાતને ખુલ્લા કાને, મારી જ્ઞાતિની પણ નબળી વાત આવે કદાચ કે યાર આને આવું કરી નાખો, આ માણસ એવો, એનો મતલબ કે મારી જ્ઞાતિને નબળી ચિતરવાનો આ કથાકાર કે કલાકાર પ્રયત્ન નથી કરતો, પણ એ મારી જ્ઞાતિની કોઈ એક વ્યક્તિની એક કે સમયની નબળાઈ રજૂ કરે છે. આટલી ઓનેસ્ટી, આટલી ખુલ્લા દિલથી સાંભળવાની તૈયારી હોય ને તો લોક સાહિત્ય શ્રેષ્ઠ જીવન ઘડતરની યુનિવર્સિટી છે. વાહ જયભાઈ, હવે એક સાયરા મેં કીધું ને, મેં એક નાનકડો ઉમેરો કરી દઉં કે તમે ચીકુ નામ છુંદી નાખો તો ચીકુ બહાર આવે, નારંગીને છુંદી નાખો તો નારંગી બહાર આવે, કેળાને છુંદી નાખો તો કેળું બહાર આવે. તમારી અંદર જે હોય ને એ ભીસ પડે ત્યારે બહાર આવે. આપણે બ્લેમ કરીએ છીએ કે મોબાઈલને કારણે આવું થઈ ગયું ને ટેકનોલોજીને કારણે આવું થઈ ગયું ને ફલાણા લેખકને કારણે, ઢીકણી ફિલ્મોને કારણે આવું થઈ ગયું. આવું હોતું નથી. આપણી અંદર જે વિકૃતિઓ પડી છે, વિષમતાઓ પડી છે, નાલાયકી પડી છે, એને મોકળું મેદાન મળતું જાય છે ને હવે ટેકનોલોજીને કારણે કે બીજા બધા માધ્યમોને કારણે, એટલે એ બહાર આવે છે. જવાબદારી આપણે સ્વીકારવી પડે કે આટલા નઠારા આપણે છીએ. અરીસામાં પ્રતિબિંબ ન ગમે તો આપણો ચહેરો ધોવાનો હોય, અરીસાને સાફ કરવાનો ન હોય. બરાબર. નિજમન મુકુર સુધાર. ચોક્કસ. હનુમાન ચાલીસાની શરૂઆત તો ત્યાંથી જાય, નિજમન મુકુર સુધાર. હા જયભાઈ, તમને એ સવાલ કરતો હતો કે અમારા લોકોના સમયમાં સૂત્ર હતું કે અમે બે અમારા બે, પણ હવે શિક્ષણ ને બધું મોંઘું થતું જાય છે એટલે હવેના નવયુવાનો લગભગ એક બાળકથી વધારે બાળક નહીં થવા દે, એ પણ હકીકત છે. તો આ એની આવનારી પેઢી, એ બાળક જે એક જ સિંગલ ચાઇલ્ડ હશે, એને જે દીકરા દીકરીઓ આવશે એને મામા માસી કાકા ફોઈ આવું કશું નહીં હોય, ત્યારે કેવો સમાજ હશે આપનું આ ચિત્ર કાંઈ હોય? હું તો એમ માનું છું કે સમાજ સમયે સમયે બદલાવાનો. એક જગ્યાએ જે આજે જે આપણે હિમાલય કહીએ છીએ ને, ત્યાં એક જમાનામાં સમુદ્ર હતો. સમુદ્ર ઉપસીન મોટો થયો ત્યારે આપણે એને આવડો મોટો નગાધીરાજ હિમાલય કહીએ છીએ. એટલે કુદરતે આ તો ક્રમ રાખ્યો છે. હવે વોલ્ટિલિટી રેટ છે એ કંઈ સરકારે નથી ઘટાડ્યો, ચીનનો હોય કે ભારતનો હોય, જે લોકો થોડો ઘણો સાયન્ટિફિક અભ્યાસ કરતા હશે, ફર્ટિલિટી રેટ ડાઉન થતો જાય છે દિવસે દિવસે. અને જેને બહુ બધાના હોશ હોય છે ને કે નાના બે બે છોકરા, ત્રણ ત્રણ છોકરા હોવા જ જોઈએ, આપણને વાંધો જ નથી. મને હમણાં એક ભાઈ કહેતા હતા કે તમારી આ ચોપડી છે એ આડી અવળી પડેલી દેખે જ ફેસબુકના ફોટામાં, તો સરખો રૂમ બનાવો. એટલે મેં કીધું 5 કરોડ રૂપિયા મોકલાવો, આખું ફ્લોર બનાવું. છોકરા ઉછેરીએ જોયો ને કે વધારે પેદા કરવાના હોય, ઉછેરી તો કોઈ દેતું નથી પાછા. તો હું તો એક સંતાન તરીકે જીવો, મારી ભેગા માની લો મારા મામા મામી રહે છે, એની એક જ સંતાન છે. મારે એવા મિત્રો છે જેને એક સંતાન હોય. અમે એક સંતાન હતા તો ઉલટાના અમારા મા બાપની મેં વધારે પ્રેમથી સેવા કરી છે કે એવું મને લાગે છે. મારા પપ્પા બીમાર પડ્યા તો મેં મૂકી દીધું કામ કરવાનું. થોડાક વર્ષો સુધી મેં કામ ન કર્યું, થોડાક મહિનાઓ વધારે બીમાર હતા તો ઘરની બહાર નીકળવાનું મેં બંધ કરી દીધું. સાયરામને ખબર છે, આખી ઘટના ખબર છે. તો એવું જરૂરી નથી કે ત્રણ, મેં એવું જોયું છે કે 4 ભાઈઓ હોય અને ચિતા મૂકેલી હોય ને, 4માંથી એકેય હાજર ન રહે અને છેલ્લે કોઈક પૂજારીએ આવીને અગ્નિસંસ્કાર કરી દેવા પડે. 4 કંધોતર દીકરામાંથી એકેય હાજર ન હોય. એટલે બધી બાજુ જે સાયરામે કીધું ને કે માણસ ખરાબ કે સારો હોઈ શકે એમ, એક છોકરાવાળાને કંઈ સંબંધો જ ન હોય એવું થોડું છે. કઝિનના સંબંધો હોય, માની લો કે મારે કોઈ બેન નથી પણ મારે તમે આમ, આ તો હવે હું ઓછી કરી નાખી, બાકી રાખડી હું સ્વીકારતો ત્યારે તો અહીં લગી આવતી, આટલી બાંધવન થતી. કારણ કે બધી કઝિન બેનને યાદ રાખીને મોકલે, જેટલી પાડોશ પાડોશમાં રમદાની ભેગી છોકરીઓ હોય એ રાખડી બાંધી યાદ કરી કરીને મોકલે. એટલે હું તો ખાલી ખમા જ બોલ્યો છું તમે. તો આ વાત જે છે એ વાસ્તવિકતા છે કે એવું જરૂરી નથી કે જાજા ભાઈ બહેનો હોય તો જ સંબંધો ટકે. સંબંધો ટકે છે. એ સિંગલ ચાઇલ્ડ છે એટલે એને દિલ પર લાગી ગયું. અને અમે 3 ભાઈઓ છીએ તો મારા 2 નાના ભાઈઓ ન હોત તો હું વૈષ્ણે અહીં બેઠો જ ન હોત. મારા નાના ભાઈઓને લીધે કે મારું મારું ફેમિલી જ મારું સેન્સર બોર્ડ. મારા માટે કડક નાના ભાઈ એમ કે આ વાત તારાથી ન બોલાય. અને એટલું એટલે નાનો ભાઈ અમિત છે તો સ્કૂલ સંભાળે છે અને મારા તમામ પ્રોગ્રામનું આયોજન એ કરે છે. એટલે મારા જીવનમાં જો મારા 2 ભાઈઓ ન હોત તો હું ભાઈ શ્રી 35,000થી વધારે ચાર્જ કહીએ જ નહોતો હકતો. આ 5 આંકડે મને પહોંચાડ્યો મારા ભાઈઓએ. અંગ જ તમને કહું છું ભાઈ સાહેબ, એક તાલી મારા 2 ભાઈઓ માટે પાડી દો તમે. મારે સાયરામનું કામ હોય એટલું અમિતને ફોન કરો. એટલે જો હું એકલો હોત ને તો હું કદાચ, મતલબ અત્યારે મને જે પ્રેમ મળી રહ્યો છે, જે કામ હું કરી રહ્યો છું એ ન કરી શકું. એટલે હું અહીંયા, પણ એમાં એમાં મારું નમ્ર નિવેદન એવું છે કે ગાંધીજીને કોઈ ભાઈ નહોતા તો ગાંધીજીને મહાદેવભાઈ મળી ગયા હતા. હા બરાબર છે. એટલે એવું જરૂરી નથી, આ તો જે મળી જાય છે ને એટલે આપણે એને આદર્શ માની લઈએ છીએ.
માણસે આ જ સમજવાનું છે. અને ભારતીય શાસ્ત્રો જો શીખવવા ને તો આપણને આ જ શીખવાડે છે. આપણા શાસ્ત્રો એ શીખવાડતા જ નથી કે આ નાયક છે ને આ ખલનાયક છે. હું સમજો છું જેટલું એ એવું સમજો છું, નહીં તો એવા વિદ્વાનો બેઠા છે કે જેની સામે શાસ્ત્રની વાત દુષ્ટતા કહેવાય ખરેખર કરું તો. પણ એ શાસ્ત્રોમાંથી મને એમ સમજાય છે કે આપણને એ શીખવાડે છે કે લર્નિંગ શું લેવાનું છે. ઘટના તો થઈ ગયેલી છે, ઘટનામાં તમારાથી કંઈ થવાનું જ નથી, તમારે શીખ શું લેવાની છે. તો શીખ એ પણ શીખવાડે છે કે તમને લક્ષ્મણ જેવો ભાઈ પણ મળે, અને શીખ એ પણ શીખવાડે છે કે તમને દુશાસન જેવો ભાઈ પણ મળે. એટલે ભાઈ હોવું મહત્વનું નથી, ભાઈમાં લક્ષ્મણ જેવા ગુણ હોવા એ મહત્વનું છે. અને એ ગુણ જો તમે કેળવી નહીં શકો તો 100 કૌરવો હતા ને બધા એક સાથે કુરુક્ષેત્રની અંદર મંડાઈ ગયા, બરાબર. અને એક ભાઈ ખાલી લક્ષ્મણ, એમ તમે વિચાર કરો કે છેક સુધી આપણે રામ લક્ષ્મણની જોડી એમ યાદ કરીએ, તો આ મહત્વનું છે. એટલે દરેક વખતે આપણે વ્યક્તિ પકડી લઈએ છીએ, ગુણ નથી પકડતા. આવતીકાલનો સમાજ જે હશે એ આજના જ સમાજ જેવો હશે એવું જરૂરી નથી. જો આપણે યુવા સંસ્કૃતિની વાત કરતા હોય તો આપણે એ સ્વીકારવું પડે કે આજથી 1000 વર્ષ પહેલાંના કોઈક યુવાનને પૂછ્યું હોય તો એણે કલ્પના જ નહીં કરી હોય કે કેમેરો હશે, એક માઇક્રોફોન હશે, એવું લાઇટિંગ થતું હશે, લોકો 4 પૈડાના વાહનની અંદર કંઈક જતા હશે અને ગાડી ગરમ થઈ જાય તો ઊભી રાખી દેતા હશે, 10 મિનિટ મોડાઈ પડતા હશે મારી જેમ. આ બધી ઘટનાઓની કલ્પના જ નહીં હોય એને, તો ઘોડા દોડાવીને જતા હશે. 500 કિલોમીટરનું વર્તુળ હતું એની પાસે વધુમાં વધુ. આજથી 1000 વર્ષ પહેલાંનો માણસ છે એ 200 કિલોમીટરના વર્તુળમાં તો દુનિયા પૂરી કરી લેતો. 500 કિલોમીટર તો મહાપુરુષ કહેવાતો કે તો 500 કિલોમીટર ફરી આવ્યો, બરાબર. આજે એટલું અંતર તો આપણે રમતા રમતા કાપી નાખીએ છીએ. એક ફ્લાઇટની અંદર બેસીને આપણે કોઈ જગ્યાએ જઈએ તો સીધા 1000 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું, સેટેલાઇટમાં આકાશમાં પહોંચી જાય છે. તો માણસે જે પ્રગતિ કરી છે એ પ્રગતિ મુજબ દુનિયા ઢળી છે. એટલે માણસ ગોતી લેશે, માણસ અનુકૂલન સાધી લે એવું પ્રાણી છે. માણસ પોતાનો વિવેક એકલા એકલા હશે ને ભાઈ, મને એમ લાગે છે કે ઇવેન્ટ વાળાનું બહુ હાલ છે. લગ્નમાં અમે 4 મામા અને 4 મામીઓ ભાડે આપશું, આવું શરૂ થશે કે તમને 4 ફુવા ભાડે આપશું. અને અણવર નથી ને તમારે, તમારો લુણગોરી નથી પેલા, લુણગોરીનું ભાડું થશે 3000 રૂપિયામાં આવી જશે એક બેન. અને એ લોકો અંદર અંદર દાંત કાઢતા હશે કે આગલા લગ્નમાં અમે ફઈ ફુવા હતા, આ લગ્નમાં અમે મામા મામી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં 89 વર્ષની એવરેજ છે, જાપાન ની અંદર 85 વર્ષની એવરેજ છે, અને લુણગોરી નથી તો જીવે જ છે ને, 100 વર્ષ કાઢી જીવે. એ જીવશું તો ખરા જ, પણ ભાડે ભાડે લઈને આપણે બીજું શું. સરસ. છેલ્લો સવાલ સાઈરામભાઈ, આપણી પાસે સમય ઓછો છે. આપની કલાને લીધે કોઈના જીવનમાં કંઈ બદલાવ આવ્યો હોય એવો એકાદ પ્રસંગ એકાદ મિનિટમાં. આ જે ભાઈ કીધું એમાં આઈબીના રિપોર્ટ જેવું છે. મારી પાસે ઘણા બધા, બધાના પાસે નંબર ન હોય અને બધાને અપાય નહીં, નકર મેં કીધું એમ કે હેરાન કરી નાખે. તો પણ 2-3 જે 2 પ્રસંગો હું યાદ કરું આમ, એક ગાય તો મને યાદ આવે, એક સાવ લેટેસ્ટ અને એક થોડા વર્ષ પહેલાંનો. પ્રેમ એટલે વેમ, પ્રેમ વિશે કોઈ વાત જ નહોતું કરતું મારા આગળના પુરોગામીઓ. તો મારા પ્રોડ્યુસરે, ત્યારે વિડીયો કેસેટનો જમાનો આપણે, રામ ઓડિયો, તો એણે એમ કીધું કે તમે તો ઘણા પ્રયોગો કરેલા, હું તમને યાદ દેવડાવી દઉં. ચમન બનેગા કરોડપતિ, કરોડપતિ ચાલતું હતું ત્યારે મેં ચમન બનેગા કરોડપતિ, તો એ 5-5.5 લાખ કેસેટ વેચાણી અને લોકો મને ઓળખતા થયા હતા ભાઈ શ્રી 2001માં ચમન બનેગા કરોડપતિ. તો જે વસ્તુ આવે યુવાનોને માર્કેટમાં, તો હું મારા દીકરાને પૂછું કે અત્યારે શું ચાલે છે, અને એ મને એમાં ગાઈડ કરે કે ફેસબુક પપ્પા આમ હાલે છે, તો એ ફેસબુક ઉપર આખું ટાઇટલ મેં લખ્યું. તો એવી રીતે ઘણા પ્રયોગો કર્યા, એની તો વાત છે જ, તમે પણ કરી. પ્રેમ એટલે વેમમાં હું હસતા હસતા જોક્સ પ્રેમના જ ખાલી, અને મેં સંજુભાઈ એમાં એક મુદ્દો એવો કીધો હતો કે કોઈની ઉપર એસિડ છાંટી દેવો નહીં, પ્રેમ નથી. ત્યારે કોઈ છોકરી ઉપર એસિડ છાંટી અને તમારું પાત્ર તમે ચાહતા હો અને કદાચ તમે એની સાથે આગળ ન વધો અને એ જીવનમાં ક્યાંક અટવાઈને 20 વર્ષ પછી એ જિંદગીમાં તકલીફમાં મુકાઈને ત્યારે પહેલો ફોન વિશ્વાસ સાથે અડધી રાતે તમને કરે ને, એ પ્રેમ છે. આવું હું બોલેલો. અને એક જિલ્લામાં, હું નામ નહીં લઈ શકું કારણ કે એ છોકરાઓ જોડાયેલા છે, જી આવીને મને દંડવત કરે, મને કોઈ પગે લાગે એટલે બહુ બધું આપણી ભૂલો તરત જ મને યાદ આવે કે આ ભાઈ ક્યાં મને પગે લાગે છે. એટલે હું તરત, મેં ભાઈ કેમ રડે પગે શું, અને રોજ મીંડ્યો એ છોકરો 20-22 વર્ષનો છોકરો. મેં કીધું એને નામ કીધું પોતાનું, મને કીધું રડે છે હું કામ, મને કે સાહેબભાઈ હું કાલ સવારે મારી પ્રેમિકા ઉપર એસિડ છાંટી દેવાનો હતો, નક્કી કરેલો હતો, હું 4 વર્ષથી પ્રેમમાં હતો, પણ તમારા આ ઓડિયોને લીધે એસિડ ઘરમાં પડ્યું છે અને હું બસ ગોતી રહ્યો છું તમને મળવા માટે કે તમને મળીને તમે મારી જિંદગી બચાવી. અત્યારે છોકરો વિદેશમાં છે, સારી રીતે છે, એને પછી સમજાવ્યો મેં, એટલે એની પ્રેમિકાના લગ્નમાં ગયો, 1100 રૂપિયાનો વધારો રાજી થઈને કરી આવ્યો.
હામોજ બે જે કીધું તારે ફેસ કરવાની જે પરિસ્થિતિને, તો પ્રસંગથી અને બીજી ઘટના છેલ્લી એક મિનિટમાં, એક ફોન અમિત ઉપર હમણાં એવો આવ્યો 15 દિવસ પહેલાં કે સેશન્સ કોર્ટના જજ બોલું છું અને ઢીલો ઢીલો અવાજ હતો અને તાત્કાલિક સાંઈરામ ભાઈ વાત કરવી છે. અમિત કે ભાઈ પ્રોગ્રામની તો ડેટ મારી પાસે જ હોય છે, તમે બોલો, પ્રોગ્રામનું કાંઈ કામ નથી, આ છેલ્લો ફોન છે, જો ફોન મૂકી દેશો તો હું પાટા ઉપર બેઠો છું અને હું મરી જઈશ. એટલે અમિતનો જીવ એ ઊંચો ચડી ગયો અને તરત જ મને કોન્ફરન્સમાં લીધો અને કે આ જજ સાહેબ કોક છે અને સુસાઇડ એટેમ્પ્ટ ઉપર છે. એટલે સાહેબ છેલ્લો ફોન હોય એટલે આપણને કેટલું બધું દેખાય ને આપણું, આનું તો જે થવાનું થાય આ મારું બધું ગોટે ચડાવતો જાશ. પહેલાં તો આપણને સ્વાભાવિક છે ને કે આપણે મનુષ્ય છીએ, આપણને ચિંતા કે આ છેલ્લો ફોન પાછો રેકોર્ડ થતો હશે, પાછો લાસ્ટ ડાયલમાં હશે અને આ ટ્રેક ઉપર બેઠો હતો એ માણસ. અને 17 મિનિટ ભાઈ શ્રી મારી સાથે એને વાત કરી, પોતાના સાસુ વહુના ઝઘડાથી કંટાળી ગયેલો 10 વર્ષનો અને દીકરો હતો અને મને કે હું મરી જવાનો છું અને તમને ચાહું છું અને એટલે હવે છેલ્લી વાર વાત કરું છું, ત્યારે મેં એને ભગવાને જે હુંજાડ્યું એ 17 મિનિટમાં હું બોલ્યો, બહુ કડક થઈને બોલ્યો કે તમે કોને પ્રેમ કરો છો, એટલે કે મારે 10 વર્ષના દીકરાને અને બીજા તમને. મેં કહ્યું તમને એ બેયના હમ છે, તમે પહેલાં જગ્યા ઉપરથી ઊભા થાઓ અને બહાર નીકળો અને તમારા જે કોઈ ભગવાન હોય ને એ ભગવાન પાસે જાઓ. અને એ માણસ એક જ મહિના પહેલાંની ઘટના એ જીવે છે અને બહુ સારી પરિસ્થિતિમાં જીવે છે. ત્યારે એમ થાય કે જીવનની કલાની સાર્થકતા છે. ભગવાને કાંઈક બોલતા શીખવાડ્યું, ભલે જેવું શીખવાડ્યું એવું, પણ કોક આ 2-3 આવા તો ઘણા દાખલા છે, પણ આ 2 દાખલા એવા છે કે હું આમ ભૂલી નથી શકતો. ત્યારે મને એમ થાય કે આપણી કલાને લીધે, આપણી વાતને લીધે, મેં પહેલાં કીધી ભદ્રભાઈ વાત કે કોકના લાસ્ટ કોલ બનજો. વાહ. કોઈ માણસ અટવાઈને મૂંઝાઈને ત્યારે વિચારતા કરતા એ પંખે ટીંગાતા પહેલાં એને એમ એમ થવું જોઈએ કે એકવાર આની યાર વાત કરી લો, જો આ માણસ મને સોલ્યુશન ન આપી શકે ને તો પછી વયું જવું છે. બસ કોકના જીવનના આવી આપણે બની શકીએ બસ, અને આપણે કોઈના લાસ્ટ કોલની જરૂર ન પડે આવી જ આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. તો મિત્રો, આ સાથે યુવા સંસ્કૃતિની આ ચર્ચાને વિરામ આપીએ. પૂજ્ય ભાઈશ્રી અને આયોજકોએ અમને ત્રણેયને અહીંયા નિમંત્રણ આપ્યું એ બદલ આપ સૌનો આભાર. છેલ્લે ભાનુપ્રસાદ પંડ્યાની પંક્તિ સાથે સમાપન કરીશ. એટલે અમે ને સાઈરામ એવું વિચારતા હતા કે રેપિડ ફાયર હશે, નહીં થાય સમય પ્રમાણે. ઓકે, જેમ તમને અનુકૂળ આવે. કાર્તકના સરિતા જળ જેવી વહેજો ઘર ઘર વાણી, કાર્તકના સરિતા જળ જેવી વહેજો ઘર ઘર વાણી, ડગલે ડગલું એવું ભરીએ જીવન ઉમદા કહાણી. જય શ્રીરામ. જોરમાં બસ એમનું સન્માન કરી અને આપણે સમાપન તરફ આગળ વધીશું. T20ની મેચ રમ્યા.